नमस्कार, S9 न्यूज ना समाचारों में हूँ अजहर कुरैशी, आपनु स्वागत करू छू। समाचारों की शुरुआत करता पहला एक नजर अत्यार सुधीना मुख्य समाचारों पर। पाटीदारों कांग्रेस तरफ वड़ता आश्चर्य नु मौजू फरी वड़ियों। पायलट नी समय सूचकता ना कारणे एयरपोर्ट ऊपर मोटी दुर्घटना टळी। अरवली नो मोडासा शहर आज सुधी रेलवे सुविधाओं थी वंचित। हिम्मतनगर मां चोरी नो बनाव, बैंक ने निशान बनावी 1.5 लाख थी वधुनी चोरी। અને જેતપુરમાં પાણી મુદ્દે મહિલાઓએ તોડફોડ કરતા પોલીસે કરી ધરપકડ। હવે સમાચાર વિસ્તારથી। પાટીદારોના ખુલ્લા સમર્થનમાં આવેલા ધારીના પાટીદાર ધારાસભ્ય નલિન કોટડિયાએ સુરતના પાસોદરા વિસ્તારમાં સભા સંબોધી હતી, જેમાં તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા, જેમાં પાટીદારોના ધર્મ પરિવર્તનને પણ તેમણે સમર્થન આપ્યું હતું। સુરતથી પાટીદારોએ ધર્મ પરિવર્તનની ચળવળ શરૂ કરી હતી, જેમાં 500થી વધુ લોકો જોડાયા હતા, જેને સમર્થન આપવા માટે ધારીના ધારાસભ્ય નરેન કોટડિયા બુધવારના સુરત આવી પહોંચ્યા હતા। સરથાણાના પાસોદરા ખાતે પાટીદારોની સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર યુવકો અને મહિલાઓ જોડાયા હતા અને નલિન કોટડિયાએ ભારતીય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તો સાથોસાથ પાટીદારો અનામત મેળવવા માટે હવે ધર્મ પરિવર્તન કરવા તૈયાર થયા છે, જેમાં બીજેપીના ધારાસભ્ય નલિન કોટડિયાએ ખુલ્લું સમર્થન આપી કહ્યું હતું કે અમરેલી અને બગસરામાંથી 1000માંથી વધુ સભ્યો પાટીદારોનું ધર્મ પરિવર્તન કરશે। પાટીદાર સમાજને જે અન્યાય થઈ રહ્યો છે, ખાસ કરીને અનામત અને અનામત પછી જે આંદોલન ગાંધીજી દ્વારા ચાલતું હતું અને નિર્દોષ લોકોને જે કાયદાકીય રીતે સંગજામાં લઈ અને પોલીસ દમન ગુજારી રહ્યા છે, એમની ઉપર કાયદાકીય રીતે કેસ કરી રહ્યા છે, એના વિરુદ્ધમાં અમે થાકી હારી અને પછી ધર્મ પરિવર્તન કરવા માટે એટલા માટે ઈચ્છીએ છીએ કે અમને માનસિક રીતે એટલો સંતોષ થાય કે આપણે હિન્દુ નથી, હિન્દુ હોવા છતાં પણ હિન્દુ સરકાર અમને હેરાન કરતી હોય તો બીજા ધર્મમાં જઈ અને એટલો આત્મસંતોષ થાય કે આપણે હિન્દુ નથી એટલે આપણે હેરાન થવું પડે, ભલે અમને હેરાન તો કરવાના જ છે। કાયદાકીય રીતે આ વિશે અમે નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા છીએ અને જે કાંઈ જરૂરિયાત હશે એ કાયદાકીય રીતે જ્ઞાન લઈ અને પછી ધર્મવર્તન પરિવર્તન કરવા માટે આખા ગુજરાતની અંદર અમે પ્રવાસ કરવાના છીએ। પછી અમરેલી જિલ્લાની અંદરથી 1000 લોકો ધર્મ પરિવર્તન કરવા માટે તૈયાર થયા છે, અહીંયા પાસોદરાથી પણ 500 જેટલા લોકો ધર્મ પરિવર્તન કરવા માટે તૈયાર થયા છે, એટલે કાયદાકીય રીતે સલાહ લઈ અને પછી અમે આગળ વધવાના છીએ। રાજકીય પ્રેશર ઊભું કરવા માટે કરવામાં આવ્યું છે કે ખરા અર્થમાં ધર્મ પરિવર્તન? રાજકીય પ્રેશર તો અમે અમારી તાકાત પ્રમાણે બધું ઊભું કરી દીધું, પણ છતાં નિર્ભર સરકારને કોઈ જાતની એમને દયા જેવું ભાન નથી, દયા જેવું એનામાં છાંટો નથી, એટલે રાજકીય પ્રેશર કરવાની કોઈ વાત નથી। અમારી મજબૂરીના કારણે અમે ધર્મ પરિવર્તન કરીએ છીએ, આખા હિન્દુસ્તાનને નહીં પણ આખા વર્લ્ડમાં આ બાબતને ધ્યાનમાં લીધા જેવી છે કે ખરેખર સૌરાષ્ટ્રની અંદર, ગુજરાતની અંદર પાટીદાર સમાજની એટલી દયનીય સ્થિતિ છે કે અમારે જીવવું પણ કઠણ છે, એટલા માટે હિન્દુ કરતાં અમે બીજા ધર્મમાં જઈ અને માત્ર જીવી શકીએ એટલા માટે અમે ધર્મ પરિવર્તન કરવા માંગીએ છીએ। એટલે તમને આરક્ષણ નહીં મળે તો પણ વાંધો નહીં, ધર્મ પરિવર્તન કરી લેશું? આરક્ષણ એ પછીની બાબત છે, આરક્ષણ જે ધર્મમાં મળશે એ ધર્મ અમે સ્વીકારશું, પણ છતાંય અમને અન્યાય થતો બંધ નહીં થાય તો અમે ધર્મ પરિવર્તન કરવા માટે ચોક્કસ આગળ વધીશું। કાયદાકીય નિષ્ણાતોની માનીએ નલિનભાઈ, તો ધર્મ પરિવર્તન બાદ પણ આપણે અનામત મળી શકે એવી શક્યતા નથી? હાલ આપણે વાત કરી કે કોંગ્રેસ અમને આશ્વાસન આપ્યું છે કે અમે જો કોંગ્રેસને જીતાડશું તો કોંગ્રેસ અમને અનામત અપાવશે, જો કાયદાકીય રીતે ધર્મ પરિવર્તન બાદ પણ શક્યતા ના હોય તો કોંગ્રેસ કઈ રીતે અનામત અપાવશે જરા જણાવો। કાયદાકીય રીતે ધર્મ પરિવર્તનની બાબત હોઈ શકે, અનામત છે એ કાયદાકીય રીતે મળી શકે છે, બીજા રાજ્યોની અંદર પણ મળી છે અને આર્થિક બેજ ઉપર પણ અનામત મળી શકે, કોંગ્રેસ ઉપર અમને પૂરો વિશ્વાસ છે, કોંગ્રેસે અમને આશ્વાસન આપ્યું છે અને એટલા માટે હું જાહેર જનતાને કહેવા માગું છું કે કોઈ પણ સંજોગોમાં આવનારી ચૂંટણીઓની અંદર ભારતીય જનતા પાર્ટીને એક પણ લોકો મત ન આપે, એક પણ પાટીદાર મત ન આપે, જો પાટીદારના પેટ ના હોય તો એમણે મત છે કોંગ્રેસને જ આપવો જોઈએ અને કોંગ્રેસ વિજયી બનશે તો ચોક્કસ અમને ન્યાય આપશે એ મને ખાતરી છે। જય સરદાર। યોજાયેલી પાટીદારોની સભાને સ્ફોટક રીતે સંબોધતા નલિન કોટડિયાએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ભોય ભેગી કરી જવાબ આપી દો,
સત્તાની મદમાં રાજતા ભાજપીઓને ભાન કરાવો અને મત કોંગ્રેસને આપી સરકારને જાકારો આપશો તો જ તેની આંખો ઉઘરશે. ભાજપને હરાવવાનું આહવાન કરતા રાજકીય બેડામાં ફફડાટ ફેલાયો હતો. ધારાસભ્ય નરેન કોટડીયા પાટીદારોને કહ્યું હતું કે પાટીદારોના પેટ ના હોય તો ભાજપને મત ના આપતા, કારણ કે કોંગ્રેસને પાટીદારો જીતાડશે તો પાટીદારોને અનામત મળી જશે તેવી વાત કરતા બીજેપીના નેતાઓમાં ફફડાટ ફેલાયો છે. હવે આ વાત વચ્ચે બીજેપીના ધારાસભ્ય નરેન કોટડીયા પાટીદારો સાથે ભેગા થઈ ગયા છે, તો હવે આગામી દિવસોમાં અનામત આંદોલનની રણનીતિ કેવી હશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, સુરત. સલાવતપુરા પોલીસ મથકની હદમાંથી વાહન ચોરી કરનાર આરોપીને પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત થતી વિગતો અનુસાર 23 તારીખે ઉના દરવાજા માછલી ઘર ખાતે માછલી ખરીદવા ગયેલા આ આરોપીએ ગાડીની ચાવી ચોરી કરી હતી. ત્યારબાદ રાત્રિના ગાડીની ચોરી કરી નાસ્તા ફરતા હતા. દરમિયાન હાઈવે પર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન આરોપીની કડક પૂછપરછ કરતા તેણે ગાડી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ વાહન ચોરીના છે. આ 23 તારીખે રાતના આ બંને માછલી લેવા ઉધના દરવાજા, જીવતી માછલી પહેલાં જે ઘર માછલી ઘર અને માછલી લેવા માટે ગયેલા, તે દરમિયાન ટેબલ ઉપર ચાવી પડેલી હતી. એ ચાવી આણે ઉઠાવી લીધી અને રાતના પરત આવ્યો, પાછો આવી અને એણે એ ચાવીનો રિમોટ દબાવ્યો એટલે જે ગાડીની લાઇટ સળગી એ ગાડી ઉઠાવી અને રાતના લઈને નીકળી ગયેલો. ત્યારબાદ પછી આ કંઈ હાઈવે ઉપર જમવા માટે ગયો, બંને નંબર પ્લેટ બંને કાઢી નાખી. તે દરમિયાન હવે હાઈવે ઉપર કંઈ ચેકિંગ હતું પોલીસનું નવસારી જિલ્લાની. તે દરમિયાન પૂછપરછમાં એણે કબૂલી લીધું કે આ ગાડી મેં ઉધના દરવાજા પાસે આ રીતે ગયેલા અને ત્યાંથી ચોરેલી છે. ત્યારબાદ અમને જાણ કરતા એનો કબજો ચીખલીથી લઈ અત્યારે એરેસ્ટ કર્યા છે. રાતના ગઈ 27 તારીખે 22:00 વાગે એરેસ્ટ બતાવ્યા છે. ત્યારે હાલ તો પોલીસે વાહનની ચોરી કરનારા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પૂછપરછમાં વધુ ચોરીના ગુના ઉકેલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, સુરત. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ આઈપી સવાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ દિવાળી દરમિયાન શહેરનું વાતાવરણ દૂષિત ન થાય તે હેતુથી ફટાકડા ન ફોડવાનો સંકલ્પ લઈ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દર વર્ષે દિવાળીના તહેવાર દરમિયાન લોકો કરોડો રૂપિયાના ફટાકડા ફોડતા હોય છે અને તેના કારણે પર્યાવરણને ખૂબ જ નુકસાન થાય છે. સુરતની હાલની પર્યાવરણની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, ત્યારે આ ફટાકડાને લીધે હવામાં અનેક ગણું પ્રદૂષણ ભળે છે અને હવામાન ઝેરી બને છે. આથી બાળકોમાં આ બાબતે જાગૃતિ કેળવાય તે હેતુથી વરાછા સ્થિત આઈપી સવાણી શાળાના દરેક વિદ્યાર્થીઓએ રેલી કાઢી રેલીમાં જોડાઈ ફટાકડા ન ફોડવાની પ્રતિજ્ઞા કરી હતી. દર વર્ષે આપણે દિવાળી નિમિત્તે ફટાકડા ફોડીને હવામાં પ્રદૂષણ ફેલાવીએ છીએ, તો એ પ્રવૃત્તિ બંધ થાય એ માટે અમારી શાળામાં દર વર્ષે ફટાકડા ન ફોડો અંગે એક સંકલ્પ રેલી યોજાય છે અને રેલી આજુબાજુના વિસ્તારમાં જાત જાતના પોસ્ટર અને બધું લઈ અને વિદ્યાર્થીઓને જાણકારી આપે છે કે ફટાકડા ફોડવાથી કેવું પ્રદૂષણ થાય છે. ફટાકડા ફોડવાથી વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા કેટલાય ઝેરી વાયુઓ પેદા થાય છે જે પર્યાવરણના હવાને પ્રદૂષિત કરવામાં ભયંકર નુકસાન કરે છે, જેને કારણે પાછળથી કેટલા બધા રોગો આપણને થાય છે, કેટલા બધા શરીરની નુકસાન કરે છે એનું આપણે પછીથી ખબર પડતી હોય છે. સુરતનું હવામાન આમ પણ બહુ ખરાબ છે. વાતાવરણ સુરતમાં વસ્તી વધારાના પ્રમાણમાં વૃક્ષોનું પ્રમાણ ખૂબ ઘટતું જાય છે એટલે પર્યાવરણની ખૂબ અસમતુલા છે. ત્યારે પર્યાવરણની સમતુલા જાળવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ, તેને બદલે ફટાકડા ફોડીને આપણે સુરતનું પર્યાવરણ બગાડીએ છીએ. આ બિલકુલ અવૈજ્ઞાનિક પ્રવૃત્તિ છે. એટલે આપણે સારી રીતે રહેવું હોય, સ્વસ્થતાથી રહેવું હોય, તંદુરસ્તીથી રહેવું હોય તો આપણે સૌએ ફટાકડા ન ફોડીને દિવાળીની ઉજવણી કરવી જોઈએ. દિવાળી એ રોશનીનો તહેવાર છે, રોશની કરીએ આપણે કે બીજી કોઈ આનંદની પ્રવૃત્તિથી દિવાળી ઉજવીએ, પરંતુ દિવાળીમાં ફટાકડા ફોડવાથી વાતાવરણનું ભયંકર પ્રદૂષણ થાય છે, જેના તમે આંકડાઓ જોશો તો એટલું બધું નુકસાન થાય છે જેની આપણે ખબર જ હોતી નથી. આપણે બિલકુલ અણસમજું, અજ્ઞાન અને અવૈજ્ઞાનિક રીતે આ તહેવારને ઉજવીએ છીએ અને એના ભયંકર પરિણામ આપણે ભોગવીએ છીએ. એટલે સર્વ દર્શક મિત્રોને મારે વિનંતી છે, સર્વે વાલીઓને પણ વિનંતી છે કે તેમના બાળકોને ફટાકડા ન ફોડે એ માટે સંકલ્પ લેવડાવે અને સુરતનું પર્યાવરણ બચાવીએ અને આપણે સૌ તંદુરસ્ત અને સુખી નિરામય રીતે જીવીએ એવી દિવાળીની સર્વેને શુભકામના. ધન્યવાદ. આમાં
નાના નાના બાળકોએ ફટાકડા ન ફોડવાનો સંકલ્પ લઈ સમાજ માટે મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે. બ્યુરો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, સુરત. સુરત સહિત મહાનગરપાલિકાઓની ચૂંટણી અંગે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે, ત્યારે આ કોર્ટના ચુકાદા પર સૌની મીટ મંડાઈ છે. રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં રાજ્ય ચૂંટણી પંચે વોર્ડ દીઠ 4 બેઠકોની જાહેરાત કર્યા બાદ આ જાહેરાત સામે વડોદરાના એડવોકેટ નરેન્દ્ર રાવતના અસીલ અને અરજદાર સામતસિંહ પરમારે સુપ્રીમ કોર્ટના એક પિટિશનમાં કરી હતી, જેમાં વોર્ડ દીઠ 1 બેઠકની માંગણી કરવામાં આવી હતી. જોકે સુપ્રીમ કોર્ટ સરકાર અને ચૂંટણી પંચ સામે નોટિસ કાઢતા સરકારે પોતાનો જવાબ રજૂ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા, પરંતુ ગુરુવારના રોજ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર સૌની મીટ મંડાયેલી છે. સુપ્રીમ કોર્ટે મનપાની ચૂંટણી પ્રક્રિયા પર મનાઈ હુકમ ફરમાવ્યા બાદ ગત 23 ઓક્ટોબરના રોજ ચૂંટણી પંચે મનપાની ચૂંટણીઓ જાહેર કરી દીધી હતી, જેની સામે સુપ્રીમ કોર્ટમાં 2 અરજીઓ કરી મનપાની ચૂંટણીઓ પર મનાઈ હુકમ તથા ચૂંટણીનું જાહેરનામું બહાર પડે તે પહેલાં પિટિશનનું અર્જન્ટ હિયરિંગ કરવામાં આવે તો આ બંને અરજીઓની સુનાવણી આવતીકાલ એટલે કે 29 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે. બ્યુરો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, સુરત. ભારત સહિત અન્ય દેશોમાં ગુજરાત મોડલની મોટી મોટી વાતો થઈ રહી છે, પરંતુ તેની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. હાઈટેક અને ડિજિટલના સ્વપ્નમાં રાજતા ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આજે પણ લોકો 18મી સદીની અવસ્થામાં જ ભોગવે છે. જોઈએ એક અહેવાલ. આ છે સાબરકાંઠા જિલ્લાના આગળ પડતા ગણાતા તલોદ તાલુકાનું અણિયોડ ગામ, જ્યાં પાણીમાં ટાયરની ટ્યુબોના આધારે તરી રહેલા લોકો જે રહ્યા છે પોતાના ખેતરમાં. અણિયોડ ગામ પાસેથી પસાર થતી મેશ્વો નદીમાં 15 વર્ષ પહેલાં બંધ બંધાયેલો હતો અને એના કારણે ગામ અને ખેતરો બી ખૂટા પડી ગયા હતા અને આજે ગામની 50% ખેતીની જમીન નદીની પેલે પાર છે અને જ્યાં જવું હોય તો નદી જીવના જોખમે તરવી જ પડે છે. અમે પશુપાલન ઉપર જીવીએ છીએ. દરરોજ અમારે 4-5 વખત ચાલ લેવા જવું પડે છે. અમને સરકાર પુલ બની આવે તો સારું છે. જીવ જોખમમાં લઈને અમે જીવીએ છીએ. અમારો જીવ જાય પહેલા સરકાર બનાવો. અમારો જીવ જાય ત્યાં તો સરકાર એ પહેલા મને પુલ બની આવે સારું છે. શું નામ તમારું? આ સાહેબ પ્રતાપસિંહ. અણિયોડ ગામ આખું પશુપાલન અને ખેતી પર આધારિત છે. પશુઓ માટે ઘાસચારો લેવા માટે પણ આ જ રીતે તરીને જ જવું પડે છે. વળી ગામનું અન્ય પેટા પર પણ ગામથી વિખૂટું પડી ગયું છે. 1.5 કિલોમીટરના અંતરે આવેલા પેટાપરામાં જો જવું હોય તો 20 કિલોમીટરનું ચક્કર કાપી જવું પડે તેવી પરિસ્થિતિ છે અને એમાં ને એમાં 3 જેટલા લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યા છે. સાહેબ અમારા પુલની બહુ તકલીફ છે. આવવા જવામાં, ખેતરોમાં જવામાં 40% જમીન, 2 મંદિર ખંડેર થઈ ગયા છે અમારા અહીંયા આગળ. આ ડેમ જે 15-10 વર્ષથી આ ડેમ બન્યા પછી પહેલાં અમારી સુવિધા હતી આવવા જવાની, રડી હતી. પણ ડેમ બન્યા પછી 20 ફૂટની હાઇટ છે. RMB વાળા પણ માપી ગયા 20 ફૂટનું પાણીનું હાઇટ બતાવે છે. તેમ છતાં વારંવાર સર્વે કરવા છતાં પણ અમારા પુલની કોઈ રજૂઆત વાપરતું નથી. તો ચૂંટણીનો બહિષ્કાર કર્યો? હા, અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને છેલ્લે પોચેક પંચાયત વાળો ચૂંટણીનો ભાઈ, અણિયોડ પંચાયત નહીં, પોચેક પંચાયત વાળો અને 15-20 ગામ હોય. એવું નથી કે આ લોકોએ ક્યાંય રજૂઆત ના કરી હોય. સાબરકાંઠા જિલ્લાના કલેક્ટરથી માંડી છેક ગાંધીનગર સુધી આ વાતની રજૂઆતો થયેલી છે. નદી પર પુલ બાંધવાનો ઓર્ડર પણ થઈ ગયા છે, ત્યારે હવે જીવના જોખમે નદી પર કરનારા ગામ લોકોએ ચૂંટણીમાં વોટ માટે આવનારા લોકોને પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે અને અણિયોડ તથા તેના પેટા પર આવે ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. જ્યારે આ મેશ્વો ડેમ અહીંયા બન્યો સાહેબ, અમારે તાનને અમારા જે પશુધન રાખે છે ખેડૂતો એમના માટે બહુ તકલીફ છે. અહીંયા વધારે મોટો પુલ નહીં તો અમારે મિની પુલે બનાવવાની જરૂર છે અહીંયા માટે, અને ઘાસ ચારો લેવા માટે પબ્લિકને બહુ તકલીફ પડે છે. અને ટ્યુબ ઉપર આવવા જવાનું 2-4 વખત જાય માણસ એક, એટલે ત્યાં બહુ તકલીફ પડે. થાકી જાય, કોઈ મરી ગયું હોય બનાવ બને. 4-5 માણસ મરી ગયેલા છે. બોલ ના, અને 4-5 છોકરા અહીંયા ડૂબીને મરી ગયેલા આગના ભાગમાં. આવું બને છે એટલે તાત્કાલિક આવું કંઈક પુલ બને, મિની પુલે અમારા માટે. અણિયો ગ્રામ પંચાયતના તમામ જે મેશ્વા નદીની કિનારે પેલી સાઈડે 50% ખેડૂતોની જમીન આવેલ છે, જેથી તે લોકોને દોઢ ઢોખર માટે 4 કે ઘાસ લાવવા માટે ટ્યુબની ઉપર જઈ રહેલ છે લોકો. બરાબર, જીવને જાન જોખમમાં લઈને તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે અને જે વોટ લેવા આવે છે એ લોકો કહે છે કે આપનો પુલ તૈયાર થઈ જશે, પણ હજી સુધી કોઈ પુલની કાર્યવાહી કરવામાં આવી નથી અને અણિયોડ ગ્રામ પંચાયતના વોટરો છે તે
सरपंच ने कहे छे के आपनो पुल तैयार थाय तो आपणे वोट आपवाना छे, नकर नथी आपवाना तो बहिष्कार करवामो। साबरकांठा जिला कलेक्टर अने जिला विकास अधिकारी जाहेरमां साबरकांठा जिलाने भारतमां बधा क्षेत्रे पहल करतो बतावी रह्या छे, हाईटेक बतावी रह्या छे। ત્યારે આની બીજી બાજુ પુલ જેવી પ્રાથમિક સગવડ માટે 15 વર્ષથી ઝૂરી રહેલા લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવો પડી રહ્યો છે। દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, હિંમતનગર। મોરબીના વિવિધ ગામો દ્વારા મવડાનો ઉગ્ર વિરોધ કરાઈ રહ્યો છે, ત્યારે આ આંદોલનને વધારે વેગ આપવા માટે બુધવારના રોજ એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ 38 ગામના લોકો જોડાયા હતા। મોરબી વાંકાને ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા જે ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવ્યો છે, તેના હદ વિસ્તારના 38 ગામો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। જે મામલે એક એક ગામડાઓ બંધ પાળી વિરોધ કરી રહ્યા છે, છતાં તંત્ર કોઈ મચક આપતું નથી ત્યારે મવડાને રદ કરવાની માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બુધવારે સવારે 9 કલાકે ઉમિયા સર્કલ ખાતે રેલી શરૂ થઈ શહેરના મુખ્ય રાજમાર્ગ ઉપર ફરી સેવા સદન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી, જે આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું હતું કે મવડા હેઠળ આવતા ગામોના સરપંચોને મંજૂરી આપવાની માંગ કરી હતી, તેમજ જ્યાં સુધી મવડા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, અને ત્યારબાદ પણ જો તંત્ર માંગ નહીં સ્વીકારે તો આત્મવિલોપન કરવા સુધીની તૈયારીઓ સરપંચ દ્વારા કરવામાં આવી છે। રવિ મોટવાનીનો રિપોર્ટ, એસએન ન્યૂઝ, મોરબી। પોરબંદર તાલુકાના ઘેડ પંથકના બાળેજ ગામે તાજેતરમાં તંત્ર દ્વારા 90 લાખના મુદ્દામાલ સાથે ખનીજ ચોરી ઝડપી પાડતા ભૂમાફિયાઓમાં ફફડાટ ઊભો થયો છે। પોરબંદર આમ તો ખનીજ અને બિલ્ડિંગ લાઇમસ્ટોન વિસ્તારથી પ્રખ્યાત છે, પરંતુ અમુક તત્વો દ્વારા પોરબંદર જિલ્લામાં ખનીજ ચોરીના બનાવો બને છે, ત્યારે આજે તાજેતરમાં જ વહેલી સવારે અંધકારના સમયમાં ખાણ ખનીજ ખાતું જિલ્લા કલેક્ટર કચેરી મામલતદાર દ્વારા ચેકિંગ હાથ ધરાતા પોરબંદરના બળેજ ગામમાં ખનીજ ચોરીનો મોટો મુદ્દામાલ હાથ લાગ્યો હતો, જેમાં 60 ટ્રક, 1 ટ્રેક્ટર, 4 જનરેટર મશીનનો મુદ્દામાલ વહીવટી તંત્ર દ્વારા કબજે લેવામાં આવ્યો હતો, અને 10 જેટલી ગેરકાયદેસર ખોદકામ કરેલી ખાણમાં વહીવટી તંત્રને કબજો પણ લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા કલેક્ટર દ્વારા એમ પણ જણાવાયું છે કે જ્યારે આ મશીનો છોડવામાં આવે છે ત્યારે ફરીથી આ તમામ ભૂમાફિયા ખનીજ ચોરો તેનો ઉપયોગ કરે છે, તેના અને ગેરકાયદેસર ખનીજ ચોરી કરે છે, પરંતુ હવે પછી ખનીજ ચોરી અટકાવવા માટે આ તમામ કબજે કરેલા મશીન અને જનરેટરનો નાશ થાય તેમાં તેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે। પોરબંદર તાલુકાના દરિયાકાંઠાના બળેસ ગામે ચાલતી ગેરકાયદેસરની પથ્થરની ખાણો ઉપર આજરોજ વહેલી સવારે કલેક્ટર કચેરીના જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, મામલતદારશ્રી અને ભૂસ્તર શાસ્ત્રી ની 3 ટુકડીઓ બનાવી અને વહેલી સવારે દરોડા પાડવામાં આવેલ, જે દરમિયાન લગભગ 10 ખાણમાંથી કુલ 25 જેટલા પથ્થર કાપવાના મશીનો, 7 ટ્રક, 1 ટ્રેક્ટર, 4 જનરેટર સેટ એમ બધું મળીને લગભગ 85-90 લાખનો માલ જપ્ત કરવામાં આવેલ છે અને કસૂરવાન સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સર, ગયા વખતે બી આ વખતે પણ જે આ માલને છે એને આપણે વેચી દેવા, ટૂંકમાં નાશ કરવાની એવી વાત છે? જે 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 મશીનો, કટર મશીનો ગેરકાયદેસર રીતે જે ચાલે છે એ ગેરકાયદેસર મશીનો વારંવાર પરત આપવાને કારણે એમનો ફરીથી ત્યાં જ ઉપયોગ થવાની ઘટનાઓ બને છે, એને ધ્યાનમાં રાખીને આવા મશીનો જે પરવાનગી વગર ત્યાં રાખવામાં આવેલા છે અને જાહેરનામાનો ભંગ કરેલ છે, તેને જાહેરનામાની જે જોગવાઈ છે એ મુજબ રાજ્ય સાત એટલે કે સરકાર હસ્તક લેવાનું નક્કી કરેલ છે। અને સાહેબ, અત્યારે કેટલી ખાણો પકડી છે આપણે? 8-10 પોરબંદર તાલુકાના બળેજ ગામને છેલ્લા કેટલાક સમયથી તંત્ર ટાર્ગેટ બનાવે છે,
પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર પોરબંદર જિલ્લાના માધવપુરથી મિયાણી સુધીના અનેક વિસ્તારમાં ખનિજ ચોરી મોટી સંખ્યામાં થાય છે, તો બળેજ ગામને કેમ ટાર્ગેટ બનાવાય છે તે પણ એક રહસ્યમય વાત છે। જો તંત્ર જાગે અને માધવપુરથી મિયાણી સુધી તમામ ખનિજ ચોરી પર બળેજની જેમ ધ્યાન આપે તો હજુ કરોડોની ખનિજ ચોરી થતી અટકે તેમ છે। ચેતન ઠકરાનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, પોરબંદર। માંગરોળ હિતરક્ષક સમિતિ દ્વારા જિલ્લાના પ્રમુખ દ્વારા સરકારી જમીન પર બિન અધિકૃત રીતે કબજો કર્યાનો વિરોધ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકા આદિવાસી હિતરક્ષક સમિતિ દ્વારા છેલ્લા કેટલાય સમયથી માંગરોળના નાની નરોલી ગામ ખાતે આવેલી ગામતર તેમજ ગોચરની સરકારી જગ્યા પર દબાણ કરી બેઠેલા નાની નરોલી ગામના જ માજી સરપંચ અને ભીલીસ્તાન ટાઈગર સેનાના સુરત જિલ્લાના પ્રમુખ ઉત્તમ વસાવા પાસેથી જમીન પરત મેળવવા, અન્ય જરૂરતમંદ આદિવાસીઓને જમીન સરખે ભાગે ખેતી માટે ફાળવવા માટે આજરોજ નાની નરોલી ખાતે એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। સભામાં નાની નરોલી મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા। સભામાં સુમો ડેરીના ચેરમેન રાજેન્દ્ર પાઠક, જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપસિંહ રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ રેલી અને જાહેર સભા અમારે જ્યાં ભીલીસ્તાન ટાઈગર સેનાના બની બેઠેલા નેતાઓ છે કે જે કાયમ આ આદિવાસી સમાજની હિતની વાતો કરે છે, તો એમણે જે બે ચાર ગણ્યા ગાંઠ્યા લોકોએ લગભગ 900 વીંગા સરકારી જમીન આજે વર્ષોથી કબજો કરેલ છે, ભૂતકાળમાં જ્યારે આ કબજા પર એમ દબાણ દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી ત્યારે આ જ ઉત્તમ વસાવા કે જે તે સમયે સરપંચ હતો એણે પોતે કબજા રસીદ પણ આપી છે કે હું આ જમીન સરકારશ્રીને પરત કરું છું, પરંતુ આજ દિન સુધી એ સરકારી જમીનો પોતાની પાસે રાખી છે, પોતે ખેડે છે, પોતે એમાં ઈંટનો ગેરકાયદેસર ભઠ્ઠો ચલાવે છે, તો આ રીતના એણે સરકારશ્રી સાથે પણ છેતરપિંડી કરેલી છે। તો આવા કૃત્ય બદલ અમે આદિવાસી હિતરક્ષક સમિતિ આજે મામલતદાર શ્રી માંગરોળને અને મહામહિમ રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે આ જમીનો સત્વરે ખાલી કરાવવામાં આવે અને નાની નરોલી ગામના જ જે ગરીબ જરૂરિયાતમંદ આદિવાસી કુટુંબો છે, લગભગ 400-500 કુટુંબોને અમે આ જમીન સરખા ભાગે અપાવવા માટેની અમારી આ લડત છે। આદિવાસી હિતરક્ષક સમિતિ માંગરોળ તાલુકા દ્વારા આજરોજ નાની નરોલી ગામમાં સરકારી ગૌચર અને સરકારી સીલ પડતર જગ્યા પર દબાણ વર્ષોથી કરવામાં આવેલું, એ દબાણ દૂર કરી અમુક માટાભારે ઈસમો દ્વારા એનો કબજો આજ સુધી ખાલી કરવામાં આવેલો નથી, તો એ કબજો ખાલી કરાવી અને જે જગ્યા છે સરકાર હસ્તક દાખલ કરી અને તમામ આદિવાસી ભાઈઓને સરખા ભાગે મળી રહે એ રીતનું આયોજન કરવા માટે એમણે આજે આજરોજ આવેદનપત્ર આપેલ છે। તપાસનો પ્રાંત સાહેબ અને મામલતદારની રૂબરૂમાં રિપોર્ટ કરી આપેલો છે અને પ્રાંત સાહેબની કચેરીમાં રિપોર્ટ છે। અંદાજિત 350-400 વીઘા જેટલી જમીન સરકારી ગોચર છે અને અગાઉ સરકારી સીટ પડતર હેડે દાખલ થયેલી થોડી જમીન છે એમાં કબજો છે। ૫૨-૫૩ જેટલા ખેડૂતો નો કબજો છે, આમાં 4-5 ખેડૂતો નો વધારે કબજો છે। સાહેબ, આની અંદર એ લોકો કે જમીન સરખા ભાગે વેચી આપવાની, એવો કોઈ સરકારનો રૂલ્સ છે કે સરખા ભાગે? સરકારી પડતર હેડે દાખલ થશે તો ગ્રામતર ગમે તે નિયમ કરીને જરૂરિયાત મુજબ સરકાર આપે, કલેક્ટર સાહેબ સરકાર 41 ધોરણે ખેડવા આપે। માંગરોળ તાલુકા મામલતદાર અને ભીલીસ્તાન ટાઈગર સેનાના પ્રમુખના મત મુજબ આ જમીન 350 વીઘા જેટલી છે અને નાની નરોલી ગામના 52 જેટલા અલગ અલગ ખેડૂતો આ જમીન ખેડી રહ્યા છે, ત્યારે ચૂંટણી ટાણે ભાજપના આવા કાર્યક્રમો થકી પ્રજાને ગેરમાર્ગે દોરી રહી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે અને આજની સભાને માત્ર ભાજપની સરમુખત્યારશાહી ગણાવી હતી। અમને તાજેતરમાં લગભગ કેટલાક થોડા સમયથી બીટીએસના નામે, ભીલીસ્તાન ટાઈગર સેનાના નામે અહીંયા જે ચળવળ ઉપાડીને ગામે ગામ આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન ઉત્તમ વસાવા અને એની ટોળકી જે કરી રહી છે એના સંદર્ભમાં ઉત્તમ વસાવા અને એની ટોળકીએ જે સરકારી 900 વીંગા જેટલી જમીન ઉપર ગેરકાયદેસર જે કબજો કરીને બેઠેલા છે એવા તત્વો સામે એક લડતનું મંડાણ હતું કે નાની નરોલી ગામે 400 જેટલા ગરીબ આદિવાસી કુટુંબોને 900 વીંગા જેટલી જમીન ખેડવા હરકે હિસ્સે ખેડવા આપી દેવી જોઈએ, પછી આદિવાસી હિતની વાત કરવી જોઈએ,
ઉત્તમ વસાવા માંગરોળ તાલુકામાં જે વર્ગ વિગ્રહ ફેલાવીને એક વાતાવરણ દોડવાનો પ્રયત્ન જે કરે છે એની ખંડનાત્મક પ્રવૃત્તિ સામે અમારું લોક જનજાગૃતિ અભિયાન સંદર્ભે આજની આ નાની નરોલી મુકામે કાર્યક્રમ રાખ્યો છે. પાસામાં મોકલવા માટેની વાત કરી, શું કાર્યવાહી હાથ ધરી છે? પાસામાં મોકલવા માટેની માંગણી અમે આજે કરી છે. અગાઉ કાયદેસરની કાર્યવાહી સરકાર કરશે, ગેરકાયદેસર સરકારી જમીન ઉપર કબજો કરવો એ કાયદાનું ઉલ્લંઘન, ગેરકાયદેસરનું કૃત્ય છે. તે કૃત્યના સંદર્ભમાં અમે સરકારી તંત્ર પાસે માંગણી કરવાના છે આવેદન પત્રના રૂપમાં. ઉત્તમભાઈ, આ લોકોએ આક્ષેપ કર્યો છે, આજે એક સભા છે, કે તમે 900 વીંગા જેટલી સરકારી જમીન બિન અધિકૃત રીતે કબજો કરેલો છે છેલ્લા કેટલા સમયથી, આપ શું કહેશો એ બાબતે? ના, આ 900 વીંગા નહીં, આ છેલ્લા 50 વર્ષથી અમારા બાપદાદાઓ 52 વ્યક્તિ છે, એ 52 વ્યક્તિ ગરીબ આદિવાસીઓ જ છે, અને 50 વર્ષથી એનો આ જમીન પર કબજો છે. તે ફક્ત ને ફક્ત 350 વીઘા છે, અને પંચાયતના ઠરાવ મુજબ અને પૈસા એકના કાયદા હેઠળ આ પંચાયત સરકારી જે જમીન છે એમાં ગૌચરી જમીનમાંથી સિરપટ્ટર તબદીલી કરીને 52 ખેડૂતો અહીંયા 50 વર્ષનો એમનો કબજો છે પોતાનો. આજે 52 ખેડૂતો છે, કોણ છે ને ક્યાંના વતની છે? આ 52 ખેડૂત તમામ નાની નરોલીના જ વતની છે, અને એ પણ ગરીબ આદિવાસી છે, અને આગળના દિવસોમાં એ પણ બીજેપીને માનનારા જ લોકો છે. એક તરફ આદિવાસી હિતરક્ષક સમિતિ નાની નરોલી ગામની લગડી સમાન 900 વીઘા જમીનને પાછી મેળવવા મરણીયો પ્રયાસ કરી રહી છે, ત્યારે આજ ગામના ભીલીસ્તાન ટાઈગર સેનાના જિલ્લા પ્રમુખ આ જમીન સરકારી નહીં પરંતુ પોતાની જ હોવાનો દાવો કરી રહ્યા છે. ત્યારે સત્ય શું છે એ તો જિલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓની તલસ્પર્શી તપાસ બાદ જ જાણવા મળશે. ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંગરોળ. રાજકીય નેતાઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવનાર પાટીદારો ચૂંટણી ટાણે કોંગ્રેસ તરફ વળ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતમાં યોજાયેલી પાસની બેઠકમાં કોંગ્રેસી નેતાઓની હાજરી જોવા મળતા આશ્ચર્ય ફેલાઈ જવા પામ્યું હતું. પાટીદાર અનામત આંદોલન સંપૂર્ણ બિનરાજકીય હોવાની છાપ જાળવી રાખનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ ચૂંટણી નજીક આવતા જ રણનીતિ બદલી રહી હોય તેવા સંકેત મળી રહ્યા છે. આજે સુરતમાં યોજાયેલી કન્વીનરોની બેઠકમાં કોંગ્રેસના નેતાની હાજરી અને એકે રોડ પર મહિલા બ્રિગેડની મિટિંગમાં એક કોંગ્રેસી નેતાએ સંબોધન કરીને પાટીદારોને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. વિસ્તૃત વિગત મુજબ રવિવારે અમદાવાદમાં હાર્દિક પટેલની ગેરહાજરીમાં લડતનું સુકાન અન્ય કોઈને સોંપવા અંગે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ આ મિટિંગ થવા દેવાઈ ન હતી. તેથી આજે સુરતમાં જિલ્લા અને તાલુકાના કન્વીનરોની મિટિંગ કરવામાં આવી હતી. યોગેચોક વિસ્તારની શ્યામધામ સોસાયટીમાં થયેલી મિટિંગમાં હાર્દિકના વકીલ અને પાસના મજબૂત નેતા બાબુ માંગુકિયા, કે જેને કામચલાઉ સુકાન સોંપવાની ચર્ચા છે, તે બોટાદના કન્વીનર DJ સાવવા, નિખિલ સમાણી, વરુણ પટેલ વગેરે નેતાઓ હાજર હતા. આ મિટિંગમાં ગૌરવ પંડ્યાની હાજરી સૂચક હતી, કેમ કે પાસ દ્વારા રાજ્યભરમાં પાટીદારોની બહુમતી ધરાવતી સોસાયટીમાં કોઈપણ રાજકીય નેતાઓએ સોસાયટીમાં પ્રવેશવું નહીં તેવા બોર્ડ લગાવાયા છે. દરમિયાન આ મિટિંગમાં બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ભાજપે પાટીદારોને અન્યાય જ કર્યો છે, સરકારે પાટીદારોને લૂંટ્યા છે, હવે સરકાર પાટીદારોથી ડરી ગઈ છે, જેથી ખોટી રીતે હાર્દિક ઉપર રાજદ્રોહનો કેસ કરીને અંદર કરી દીધો છે અને પાછળથી ચૂંટણી કરવા માંગે છે, પણ પાટીદારો સરકારને ચૂંટણીમાં પણ જવાબ આપશે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરતમાં તાજેતરમાં શરૂ કરાયેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ખામી સર્જાઈ હતી, તો ટેક ઓફ પહેલા જ પાયલોટની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી. થોડાક દિવસ પહેલા જ શરૂ થયેલી એર ઇન્ડિયાના એરબસ 320 પાયલોટની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટનાથી બચી ગયું હતું. આજે રાત્રે સુરતથી 119 પેસેન્જરો સાથે ટેક ઓફ કરતી વેળા રનવે ઉપર જ વ્હીલમાં ખામી હોવાનો ખ્યાલ આવતા પાયલોટે પાયલોટ વિમાન રનવે ઉપર જ થોભાવી દઈ તપાસ કરતા પાછલા બંને વ્હીલના સસ્પેન્શનમાં ટેકનિકલ ખામી હોવાનું સ્પષ્ટ થતાં જ ટેક ઓફ રદ કરી પ્લેનને પાર્કિંગમાં મૂકી દેવાયું હતું. દિલ્હી જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાવાની વાતે ભારે હોબાળો મચી ગયો હતો. ઘણા સમય સુધી એરપોર્ટ ઓથોરિટીએ આ અંગે સ્પષ્ટતા નહીં કરતા એરપોર્ટ ઉપર જ કલાકો સુધી બેસી રહેલા મુસાફરોએ હંગામો પણ કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. સુરતના પોલીસ પરિવાર દ્વારા શરદ પૂનમ નિમિત્તે શારદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શરદ પૂનમના દિવસે તમામ સુરતી લાલાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા, તો શહેર પોલીસ પરિવારે પણ શરદ પૂનમની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. સુરત ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પોલીસ પરિવાર દ્વારા શારદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસકર્મી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આપ સૌ પધારેલ પોલીસ પરિવારના સૌ સભ્યો, મંચ ઉપર ઉપસ્થિત આપણા
गवर्नमेंट डिस्ट्रिक्ट गवर्नमेंट लीडर नयन भाई, ट्राफिक एजुकेशन ट्रस्ट ना श्री अशोक भाई, अन्य सब महानुभाव, आप सब पुलिस परिवार ना सभ्यों, आज बधाने एवं लागे छे के आप सब पुलिस वाला जेवा लागता नथी। क्यारे पुलिस वाला जेवा न लागवू ए पण सारी वात छे। थैंक यू आप सब अहीं आव्या। आज लोकोए अठवाडिया बे चार दिवस पहला नवरात्रि माणी, आज आपणे सब नवरात्रि माणीए। आप सब खूब आनंद थी उत्साह थी नवरात्रि माणो ए हेतुसर सूरत शहेरना पुलिस कमिश्नर श्री आ कार्यक्रमनो आयोजन कर्युं छे। माननीय पुलिस कमिश्नर श्री अहीं उपस्थित रही शक्या नथी एमना विदेश प्रवासना कारणे। परमार साहेब पण उपस्थित रही शक्या नथी, तेओ पण अधिकारी काम माटे बहार गयेला छे। छतां એમની અનુપસ્થિતિ આપણને સૌને ખલે છે। વી વિલ મિસ ધેમ ઇન ધીસ પ્રોગ્રામ, બટ સ્ટીલ આપણે આજના શરદ પૂર્ણિમાના પ્રસંગને માણીએ, ઉત્સાહથી માણીએ। ઉચ્ચ અધિકારીઓ સાથે તેમના પરિવારજનો પણ ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબે ઘૂમ્યા હતા। આ પ્રસંગે અધિક પોલીસ કમિશનર નિપુર્ણા પોરમણે અને ડેપ્યુટી કમિશનર દવે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ब्यूरो रिपोर्ट, S9 न्यूज, सूरत। आपे कोई एवं गाम अथवा तो कोई एवं शहर जोयू है कि ज्या 1977 थी रेलवे मंजूर थे बाद आज दिन सुधी रेलवे सुविधाओं थी वंचित हो? तो चलो आज एवं शहर आपने बताइए, ए शहर के ज्या आज दिन सुधी रेलवे सुविधा उपलब्ध नहीं। ये शहर है अरवली जिला मोड़ासा शहर। तो आओ जोईए आ एक अहेवाल में। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો એક હતો ત્યારથી 1956માં મોડાસાના અગ્રણીઓએ એક રેલવે કમિટી બનાવી અને રેલવેની માંગ કરી, પરંતુ નગરવાસીઓ કમનસીબે રેલવે મંજૂર ન થતાં 1977માં જનતા પક્ષની સરકારે મોડાસા રેલવેને મંજૂરી આપી। પણ આ શહેરની નબળી નેતાગીરીના કારણે રેલવેનું કામ ગોકળગાયની માફક ચાલ્યું હતું। ત્યાર પછી 2002માં NDAની સરકારમાં રેલવેની માંગ પ્રદેશવાસીઓને સંતોષાઈને અડવાણીજી અને નીતિશકુમારના વરદહસ્તે મોડાસા બ્રોડગેજ રેલવેને લીલી ઝંડી બતાવવામાં આવી। અડવાણીજી દ્વારા એવું સૂચન કરવામાં આવેલ કે આ રેલવે લાઇનને મોડાસાથી શામળાજી સાથે જોડી દેવામાં આવશે, જેથી કરીને દિલ્હીથી મુંબઈ વચ્ચેનું અંતર ઘણું ઓછું થઈ જાય। પણ ત્યારથી લઈને આ દિન સુધી જે તે અવસ્થામાં રેલવે છે તેમાં કોઈ સુધાર આવ્યો નથી। પણ રેલવે કમિટી વારંવાર રેલવે સુવિધાઓ માટે બરોડા રેલવે DRMની મુલાકાત માંગતા છતાં જ DRM મોડાસા કમિટીને મુલાકાત આપવા તૈયાર નથી। હમણાં થોડા દિવસ પહેલાં બરોડા DRM તારીખ 24/10/2015ના રોજ મોડાસાની મુલાકાતે આવવાના હતા અને તેઓ અરવલ્લીના બાયડ સુધી આવીને પરત ફરી ગયા। તો મોડાસાવાસીઓના મનમાં એક પ્રશ્ન સતાવી રહ્યો છે કે મોડાસાના રેલવે લાઇનમાં ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારને કોઈ રસ નથી કે શું, કે પછી અરવલ્લી સાબરકાંઠાનું રાજકારણ પાંગણું બની ગયું છે? મોડાસા રેલવે કમિટી જણાવી રહી છે કે જ્યારથી આ મોડાસામાં રેલવે લાઇન શરૂ કરવામાં આવી છે ત્યારથી આ દિન સુધી જે વખતે રોડ બનાવવામાં આવ્યા હતા તે જ સ્થિતિમાં હાલમાં છે। અને રાત્રિ દરમિયાન રેલવે આવે ત્યારે મહિલાઓ કે વૃદ્ધો મુસાફરોને રેલવે સ્ટેશનથી બહાર જવા માટે 1 કિલોમીટર સુધી ચાલતા વગર લાઇટે તેમજ ઝાડે ઝાંખડાવાળા તૂટેલા રોડ પરથી પસાર થવું પડે છે। તો વારંવાર કમિટી તરફથી રજૂઆત કરવામાં આવી હતી પણ સુવિધાના નામે શૂન્ય છે। આજ દિન સુધી કેટલાય વૃદ્ધ મહિલા મુસાફર રેલવેમાં બેસતા પડી ગયા છે અને તેમને મુસાફરીની જગ્યાએ હોસ્પિટલે ભેગા કરવા પડ્યા છે। પણ રેલવેના ખાતાને જાણે આંખ આડા કાન કરીને ચાલવાની ટેવ પડી ગઈ હોય તેમ લાગી રહ્યું છે। મુસાફરો જણાવે છે કે જો રેલવે સ્ટેશનમાં પાણી પીવું હોય તો પોરાવાળું અને ક્ષારયુક્ત પાણી આવે છે, જે પાણીની પરબ ઉપર ટાંકી કદીએ સાફ જ કરવામાં ન આવી હોય તેમ છે। અને નાના બાળકોને કોઈ પણ મુસાફરને ટોયલેટ જવું હોય તો ક્યાં જવું તે પણ એક મૂંઝવણ ભરેલો પ્રશ્ન છે। મોડાસા રેલવે સ્ટેશનમાં સ્વચ્છતાના નામે શૂન્ય છે। જો મોદી સરકાર સ્વચ્છ ભારતની વાત કરતી હોય તો સૌપ્રથમ સરકારી કચેરીઓ અને રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન, જાહેર શૌચાલય કે જ્યાં રોજની હજારો વ્યક્તિની અવરજવર થાય છે તે જગ્યાએ સૌપ્રથમ સાફ કરાવે, ત્યારબાદ શહેર કે ગામડા સાફ કરાવે। જ્યારે ઘરમાં જ અંધારો હોય અને બહાર અજવાળા કરવા જોઈએ તો ક્યાંય મેળ પડે? આજે રેલવેનો યાત્રી છું, જો આજે રેલવેમાં જોવા જાવ તો કોઈ જાતની સગવડ નથી। લેડીઝની ઉપર ચડવું હોય તો એ તકલીફ પડે છે, એક બે લેડીઝ તો પડતા પણ જોયેલા છે અને સગવડના નામે શૂન્ય છે। જ્યારે ચાલુ થઈ પછી જે પ્રોમિસનમાં કોઈ સગવડતા નથી, પાણી પીવું હોય તો પાણીની અંદર ટોકી સાફ જ થતી નહીં, એની પૂરા પડે છે અને પેસેન્જરના અહીંથી જવું હોય તો રોડ એટલો ખરાબ છે
કે રાતે જવું હોય, લાઇટ ના હોય, તો રોડ ના હોય તો કઈ રીતે જઈ શકે? પગમાં પથરા વાગી રહ્યા છે, લેડીઝ હોય તો કઈ રીતે ચાલે? અને અહીંથી આગળનું કનેક્શન લેવું હોય, કેટલી ધીમી ગતિએ ટ્રેન ચાલે છે કે આગળનું કોઈ કનેક્શન જ મળતું નથી? જો એની ગતિ વધારવામાં આવે તો પેસેન્જરનો ફાયદો થાય. અત્યારે કહેવામાં આવે છે પેસેન્જર નથી, તો સગવડતાના હિસાબે, આગળના કનેક્શનના હિસાબે પેસેન્જર મળતા નથી. જો એ સગવડો વધારવામાં આવે તો ઓટોમેટિક પેસેન્જર વધવાના છે. આટલી મારી આ માગણી છે. મોડાસા રેલવેના અધિકારીઓ દ્વારા ડી ગ્રેડનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે મુસાફરો જણાવે છે કે જો સુવિધા રેલવે નહીં આપે તો મુસાફરો ક્યાંથી મળવાના છે? મોડાસાથી શામળાજી રેલવે જોઈન્ટ કરવામાં આવે તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતને દિલ્હીથી મુંબઈ માટે ટૂંકો રસ્તો મળી રહે તેમ છે. અને આ ટ્રેનની સ્પીડ 30-40 વધારે તો આગળ પણ બીજી ટ્રેનના કનેક્શન મળે તો મુસાફરો વધે. જો રેલવે દ્વારા મુસાફરોની તકલીફ સમજવામાં ના આવે તો અરવલ્લી જિલ્લાવાસીઓ કહી રહ્યા છે કે બીજેપી સરકારને જે ખોબલે અને ધોબલે વોટ આપી લાવ્યા તે આ સરકાર કામની. અલ્પેશ રાઠોડ, S9 ન્યૂઝ, અરવલ્લી. આવનારી સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે હેતુથી સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા કલેક્ટર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓ જાહેર થતાં હવે વહીવટીતંત્ર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તેવા પ્રયાસમાં લાગી ગયું છે. સાબરકાંઠા જિલ્લામાં પણ આજરોજ જિલ્લા કલેક્ટર પી સ્વરૂપે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં ચૂંટણીલક્ષી માહિતી આપવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લા યોજાનાર જિલ્લા પંચાયતની 66 સીટ, તાલુકા પંચાયતની 172 સીટ અને હિંમતનગર નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં જિલ્લાના સંવેદનશીલ મથકોની 3 તબક્કામાં ઓળખ શરૂ કરી દેવાઈ છે અને આ મથકો પર જોર પડીએ બહારથી પણ પોલીસ કાફલો ઉતારવાની તૈયારી શરૂ કરી દેવાઈ છે. દીપકસિંહ રાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરમાં અજાણ્યા તસ્કરોએ બેંકને નિશાન બનાવી 1.5 લાખથી વધુની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં તસ્કરી કરવા માટે તસ્કરોનું માનીતું સ્થળ બની ગયું હોય તો તે છે પંજાબ નેશનલ બેંક. 1.5 મહિના પહેલાં સિવિલ સર્કલ પાસે આવેલી પંજાબ નેશનલ બેંકની દિવાલો તોડીને તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપેલો, ત્યારે હવે ફરી રાત્રિએ ફરી એકવાર આ જ બેંકને તસ્કરોની નિશાન બનાવી હતી અને બેંકમાં પ્રવેશ કરી બેંકના કોમ્પ્યુટરના સર્વર સહિત 1,98,000ની ચોરી કરી હતી. નોંધનીય છે કે હિંમતનગર 2 ડિવિઝન પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ આ બેંક આવેલી છે. આમ છતાં તસ્કરોએ આસાનીથી આ બેંકને નિશાન બનાવી હતી. સિવિલ સર્કલની સામે આવેલ પંજાબ નેશનલ બેંકમાં દરવાજાની પાસે આવેલ બારીની જાળી તોડી અને અંદર કોઈ ચોરીએ પ્રવેશ કરી અને અંદર લાગેલ સીસીટીવી કેમેરા તોડી નાખેલા છે. સીસીટીવી કેમેરાનું DVR લઈ ગયેલ છે અને એનું જે રાઉટર છે નેટવર્કિંગનું એ રાઉટર લઈ ગયેલ છે અને એની અંદરથી કોઈ કેશની ચોરી થયેલ નથી કે બીજી કોઈ કિંમતી વસ્તુની ચોરી થયેલ નથી. અને આ બાબતે FSLની મદદ લેવામાં આવેલ છે, ડોગસ્કોડની મદદ લેવામાં આવેલ છે અને ફિંગરપ્રિન્ટની મદદ લેવામાં આવેલ છે અને તપાસ હાલ ચાલુ છે. આશરે DVR અને રાઉટરની કિંમત 1,98,000 જેટલી થાય છે. આગળની તપાસ ચાલુ છે. દીપક સિરાઠોડ, S9 ન્યૂઝ, હિંમતનગર. પોરબંદરમાં પૂર્વ ધારાસભ્ય દ્વારા આયોજિત ગરબીમાં કેટલાક તત્વોએ યુવતીની છેડતી કર્યા બાદ મામલો ઉગ્ર બન્યો હતો, તો આ બનાવમાં રાજકીય દબાણથી આવારા તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, તેથી આ મામલે પૂર્વ ધારાસભ્યે યોજાયેલી જાહેરસભામાં આકરા પ્રહારો કર્યા હતા. પોરબંદરના સુરજ પેલેસ વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય ભૂરાભાઈ મુંજાભાઈ જાડેજા અને તેમના પત્ની હિરલબા દ્વારા સુવ્યવસ્થિત ગરબીનું આયોજન થાય છે, જેમાં આજુબાજુના પછાત વિસ્તારની અનેક દીકરીઓને ગરબે રમવાની સાથોસાથ અઢળક લહાણી પણ આપવામાં આવે છે. પરંતુ તાજેતરમાં નવરાત્રી વખતે કેટલાક આવારા તત્વો યુવતીની છેડતી કરતા તેઓને ટપારવામાં આવતા હોવાથી તેઓ એસ્ટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી, તેથી આ બનાવ અંગે ભારે રોષ ઠાલવીને શહેરના સુદામા ચોક ખાતે ભૂરાભાઈ જાડેજાએ જાહેરસભાનું આયોજન કરીને ભાજપ સરકાર તેમજ મંત્રી સામે પણ ઉચ્ચારણો કરીને સનસનાટી મચાવી દીધી હતી. જેલમાં
કાં ઉઠા હે અરે મેં તો કીધેલું છે કે પાંચ ઘરના વાસણ ઉટકીને પણ ટિફિન દેવા આ ભૂરા મુંજાને જેલમાં જાય છે પબ્લિક માટે કંઈ પણ સારું કાર્ય કરતો હોય તો અને જે મંત્રીને જે રાજકારણને જેને જેલમાં નાખવો હોય નાખે પણ આજે સૌ પ્રથમ આપણો આ બેન બેટીનો પ્રશ્ન છે માટે જાગજો અમને બધાને તમારે આટલા સાથ સહકારની જરૂર છે અમે એકલા આ કાર્ય કરીએ જ છીએ પણ અમારે તમને તમારા સૌના સાથ સહકારની જરૂર છે કે આ બેન દીકરીનો મામલો છે અને આપણે સૌ આગળ વધીએ અને આવા એટ્રોસિટી જેવા કાયદાના ગુલામ આપણે ન બનીએ આવા રાજકારણીઓના દબાણમાં આવી અને જે આ પોલીસને ખાતાકીય કાર્યવાહીઓ કરવી પડે છે તે અમે સૌ જાણીએ છીએ આ એટ્રોસિટીનો કેસ બનતો જ નથી છતાંય ખોટી રીતે નોંધાવવા માટે આ રાજકીય નેતાએ ખૂબ દબાણ કર્યું છે અધિકારીઓ ઉપર અને આવા લોકોને તો હું તો એવું કહું છું કે જે લોકોએ બેન દીકરીની છેડતી કરીને એનો અમે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો છે ને એવા લોકોને પાસામાં જેલમાં નાખી દેવા જોઈએ આવા બે બદામના લોકો જે બેન દીકરીની રક્ષા ઇજ્જત લૂંટતા હોય એવા લોકોને તમે મદદ કરો એવા લોકોને તમે મદદ કરો એવા લોકોને છાવડો અરે હું તો મને એમ કહું છું કે એના કરતા તો અમારી જેવા વકીલના ધંધા કરનારા વકીલો મારા જેવા અનેક છે ને એ લોકોમાં પણ એવી તાકાત છે કે એ લોકો પણ અમુક કેટલાય વકીલ એવા છે કે બળાત્કારના કે આવા બેન બેટીના કેસોને હાથમાં નથી લેતા કે ના આવા બળાત્કારના આરોપીને અમે નહીં બચાવીએ આ હોય જવાબ અર્ધી આ છે દરેક વ્યક્તિની ખાનદાની આ દરેક છે વ્યક્તિનો સિદ્ધાંત ભોરાભાઈ જાડેજાએ બિન રાજકીય સભામાં બેનર રાખીને તેમાં લાચાર પોલીસને બચાવો અસામાજિક તત્વોને છવરતા નેતાઓને સત્તાથી દૂર કરો માં બેન દીકરીઓની ઇજ્જતનું રક્ષણ કરો તેવી અપીલ કરી હતી એટલું જ નહીં પરંતુ લાચાર પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરતી હોવાનો આક્ષેપ કરીને ઉમેર્યું હતું કે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને હટાવો અને ત્યારબાદની ચૂંટણીમાં જો પોરબંદરનો વિકાસ કરવો હશે તો મંત્રીને હટાવવા જરૂરી બની ગયા છે આગામી સુધરાઈની ચૂંટણીમાં પ્રજાએ ભાજપને હાંકી કાઢવો જોઈએ અને ત્યારબાદ મંત્રીને પણ બીજી ચૂંટણીમાં લાચાર બનાવી દેવા જોઈએ તેવા ચોંકાવનારા ઉચ્ચારણો કર્યા હતા અને હું તો આવા સિદ્ધાંતના જાણેલા માણસને જ્યારે મેં સમજો ને ભૂરા મુંજાને એટલે જ મેં એનું ઓરડું ઓઢ્યું છું હું કાઠી દરબાર જેને કાઠિયાવાડ કહેવાય ને એ કાઠી દરબારની દીકરી છું અને રાજકુમારી છું બરાબર છે મારે ભણવું હોય તો મને છે ને રાજકુમારો અનેક મળે મોટા મોટા સ્ટેટો મળે તો પણ મેં આ ભૂરા મુંજાનું ઘર માંડ્યું છે કારણ કે એનું ઓઢણું સ્વભાવવું મને ગૌરવની વાત છે કારણ કે હું કાઠીની દીકરી છું અને મેરની પત્ની છું એનો મને આનંદ છે એનાથી વિશેષ પોરબંદરના મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં હું આજે દીકરાની જાડેજા પરિવારને આંગણે વહુ બનીને આવી છું તેનો પણ મને અતિશય આનંદ છે તમે બધા તો મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં જન્મેલા માણસ છો માફ કરજો ઊભી થઈને બધા એક એક ભાઈઓને બોલાવી બોલાવીને કહું કે તમે જે ધરતી ઉપર જન્મા છો મહાત્મા ગાંધી જેવો એક વાણિયાનો દીકરો કે જેણે કેવડી ક્રાંતિ લાવી ભારતને સ્વતંત્ર કરાવ્યું એ ભૂમિના આપણે જન્મેલા તમે બધા જન્મેલા અમે હું તો અહીંયા કર્મ ખાલી વહુ બનીને આવીને કર્મ કરું છું તો તમે તો બધા આ જન્મભૂમિમાં જન્મેલા છો આવા કોઈ પણ સત્તાધીશોને શું કામ લાચારીથી જુઓ છો દરેક માણસને બે હાથ ને બે પગ છે આવા કોઈ પણ રાજકીય માણસોને કે કોઈ ગુંડાઓને બે હાથથી વધારે કંઈ પાંચ સિંગડા નથી આપ્યા બે પગથી વધારે ચાર પગ નથી આપ્યા તો શું કામ પીવાનું અમે તો કાયમ સામનો કરતા હોય તમે બધા જોવો છો કે અમે કાયમ લડતા હોય છે અમારો જાડેજા પરિવાર છે ને એ તો લડવૈયો છે અને અત્યાર સુધી મેં એ પણ માર કર્યું છે આ જેટલા રાજકીય નેતાઓ છે ને પછી એમાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય બધાએ કા આ જાડેજા પરિવારનો સહારો લઈ વિજયદાસ મહંત જેવા હોય કે બીજા રાજકીય નેતાઓ હોય એ લોકોએ બિનહરીફ કર્યા છે પણ એ અમારા જાડેજા પરિવારના કારણે રાજકીય સત્તાઓ હાંસલ કરી છે જાડેજા પરિવારના કારણે અને કેટલાક આવા બીજેપીના નેતાઓ હોય તો એ લોકોએ જાડેજા પરિવારને વગાડ્યો છે આ તો ગુંડા છે પણ અમે કોની જમીન પચાવવા આવ્યા અમે તો જે કંઈ કરીએ છીએ ને અમારા બે હાથને બે તાકાત બે પગની તાકાતે અને અમારે હવારી અમારા હૈયાના હામની તાકાતે કરીએ છીએ અમે પ્રજાલક્ષી કામો કર્યા છે ગરીબોનો ક્યાંક ને ક્યાંક ઉધાર કર્યો છે શરમણ મુંજા હોય કે અર્જણ મુંજા હોય કે ભૂરા મુંજા હોય કે આજ કાંદલ જાડેજા હોય અમારા આંગણે આજે પણ અદાલતો ચાલે છે કોર્ટની અંદરમાં બહેનોને કેટલી
મારી પાસે સાબિતીઓ છે કે કોર્ટમાં એક બેન બોલી હતી કે ભાઈ જજ તારે જે ચુકાદો દેવો હોય જજ સાહેબ એ ભરી દે, તારા કરતા આ ભૂરો મૂંજો હારો કે જેના દરબારમાં 15 મિનિટમાં ન્યાય થાય. અમે ન્યાયિક રીતે વર્તા છીએ, પછી ન્યાયમાં અમારો દીકરો આવતો હોય ને તો પણ અમે કોઈ દિવસ પાછી પાની નથી કરી. ન્યાયની વાત આવતી હોય ત્યારે કદાચ કોઈ કોર્ટ ન્યાય નહીં કરી શકતી હોય ને એના કરતા વિશેષ અમે ન્યાય કર્યા છે. મને એનો આનંદ છે, આ ઘરનો આનંદ છે, આ વ્યક્તિઓનો આનંદ છે. ભુરાભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકાના હાલના પ્રમુખ પંકજ મજીઠિયા અને પૂર્વ પ્રમુખ તેમજ સમસ્ત બારગામ ખારવા જ્ઞાતિના વાણોટ સુનિલ ગોહેલ સારા માણસો હતા, પરંતુ તે આગળ નીકળી જશે અને હરીફ બની જશે તેવી કલ્પનાથી તેને રાજકીય રીતે પાછળ ધકેલી દેવામાં આવેલ છે. તેને કોઈ પણ સારા કામો કરવા દેવામાં આવતા નથી. સુનિલ ગોહેલ સામે દારૂના અભિયાનમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, તો પ્રમુખ પંકજ મજીઠિયાને મંત્રીના સગા સંબંધીઓ દ્વારા ચાલતા ભ્રષ્ટાચારને રોકવા રાજકીય રીતે અટકાવવામાં આવે છે તેમ જણાવીને આકરા પાણીએ વક્તવ્ય આપ્યું હતું. બેન બેટીઓની રક્ષાઓ કરવી આટે જાગજો અને અમારી આ પોરબંદર સેવા સમિતિમાં આવજો. આપણે આ બધાએ આ લોક આંદોલન કરવું પડશે, આપણે જાગવું પડશે. આપણે આ નેતાઓથી ડરવાનું નથી. જે લોકો ડરી ડરીને ના આજે એમ કે છે કે 1995 પહેલા મને હું હમણે ગઈકાલે બે દિવસ પહેલા મારું ચેમ્બર્સ ઓફ કોમર્સમાં મને સ્વાગત કરવામાં આવ્યું, મારું મને સન્માન કરવામાં આવ્યું. મને હું જે કઈ સેવાઓ કરી રહી છું એનો મને શીલ્ડ આપવામાં આવ્યો ત્યારે મેં એટલું જ કીધું કે આ સન્માન મારું નથી. હું તો પોરબંદરમાં જ્યારે આવી ભૂરામુંજાની પત્ની બનીને આવી ત્યારથી એમના કાર્યમાં સહભાગી છું. મારા સાસુ સસરાના વખતથી અમારા ઘરે કાયમ સેવાઓ ચાલે છે. 1984થી મારા પતિ સેવા કરે છે અને ત્યાર પછી હું 1997માં જ્યારે હું આવી ત્યારથી હું એમની સાથે સેવામાં સહભાગી છું. એટલે આ સન્માનને પાત્ર હું હતી જ નહીં, પણ મારું સન્માન કર્યું મને એનો વિશેષ આનંદ છે. સાથે સાથે ત્યારે માનનીય મંત્રીશ્રી આવ્યા, એમને બોલવાનું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ઊભા થયા. હવે ચૂંટણી નજીક આવી રહી છે ને એટલે શું કરવાનું, તો કે હવે મત માંગવાના જ, તો કે કોનું નામ બતાવ્યું, તો કે હલકું નામ હવાલદારનું. આપણી કહેવત છે ને, તો કે હલકું નામ હવાલદાર, તો કે જાડેજા પરિવારને વગો. બસ એ લોકો પાસે તમે માર્ક કરજો બધાય સભાઓમાં, અને જ્યારે કોઈ બોલતું હોય ને ત્યારે સામે કહેવા જજો કે આ બધું અમે જૂનું થઈ ગયું, હવે ભાઈ હવે જાડેજા પરિવારની વાત કરવામાં એના નામે મત માંગવામાં એને વગોવીને મત માંગવામાં કેવા બેઠા કે 1995થી પોરબંદરમાં જમીનોના ભાવ વધ્યા આપ સૌ જાણો છો. એનો મતલબ શું થયો, તો કે 1995થી અમે જાડેજા પરિવારને દબાઈ હોય આ બધા ગુંડાઓ છે એની દાદાગીરી બંધ કરાવી, આવો એ લોકોનો કહેવાનો મતલબ હતો. મેં મારે ઊભું થવાનું એવું ત્યારે મેં કીધું કે ભાઈ 1995માં તમારા કારણે જમીનોના ભાવ નથી વધતા, તમને બધાને આ પબ્લિક નહીં મૂર્ખ બનાવે છે. જમીનોના ભાવ વધે એ હું બાબુ ગોખીરિયાના કારણે વધે કે ભાજપ સરકારના કારણે વધે કે કોંગ્રેસ સરકારના કારણે વધે, જમીનોના ભાવના કે જે કોઈ પણ ધંધાના ઉતાર ચડાવ આવે ને એ વિશ્વ લેવલથી આવે. એ કદાચ તમે સૌ જો ટીવી જોતા હોય ને શેર માર્કેટ જોતા હોય ને તો તમને બધાને સમજ પડે કે જમીનોના ભાવ હોય કે આપણી આ કોઈ પણ દાળ શાકના ભાવ હોય એ બધા કેવી રીતે વધે. અને જો જમીનોના ભાવ હોય તો અત્યારે દાળના ભાવ કેમ વધી રહ્યા છે, તો એ ઘટાડો ને. જમીનના ભાવ હોય તો કોકને 2 રૂપિયા મળશે હાલો ને, પણ આ દાળના શાકના ભાવ વધે છે એને ઘટાડો ને. આ કારની મોંઘવારી તમારા આવ્યા પછી તો વધુ વધી છે, પણ એ નથી કેવું. બસ વગોવવા છે લોકોને, પોતાનું બસ પોતાના રાજકીય રોટલાઓને શેકવા છે. આવા આવા આ નાર્મલિયા લોકોને પછી મેં એને જવાબ દીધો કે 1995માં ભૂરા મુંજાએ પોરબંદરને જિલ્લો જાહેર કરાવ્યો છે, એને ગૌરવ અપાવ્યું છે, માટે પોરબંદરના જમીન મકાનોના ભાવ વધે છે ને કદાચ ધંધા પણ સારા અહીંયા થવા મળ્યા, કારણ કે તમામ ઓફિસો અહીંયા આવી છે અને હજી ઘણી બધી ઓફિસો બાકી છે. લઈ આવો ને પહેલા, તમારા હાથમાં સત્તા છે એટલી સત્તા જો ભૂરા મુંજાને હોત ને તો મને હું એટલી ખાતરીપૂર્વક કહી દઉં કે આ પોરબંદરના રોડ છે ને કે સિમેન્ટના તો લોકો બનાવે પણ કદાચ સોનાના બનાવી દે. આ માણાની પાસે એવડી બુદ્ધિ છે, એવડી તાકાત છે. આ લોકો પાસે જે સત્તા છે ને એટલી સત્તા અમારા હાથમાં હોત ને તો અમે તો આ પોરબંદર એક અલગ બનાવી દીધું હોય. મેટ્રો સિટીની વાતો કરે છે ને પણ પોરબંદર મેટ્રો સિટી થઈ ગયું. અમે જ્યાં રહી ત્યાં અમારો વિસ્તાર જુઓ, અમે અમારા એટલા નાનકડા વિસ્તારની છે ને મેટ્રો સિટીના લેવલે લાવીને બેઠા છીએ. જો અમારા પાછળ 50 વિસ્તાર છે ને ત્યાં તમે જોવો, અમારા ગરબાનો ચોક જોવો, અમારા કાર્યકરો
સાથે રાત દિવસ જહેમત કરી અને કામ કરી રહ્યા છે। થોડા દિવસો પહેલા ભૂરા મુંજાના સુરત પેલેસ સામે આવેલી ગરબી 9 વર્ષથી ચલાવે છે। 555 દીકરીઓને કરિયાવર થઈ જાય એટલી ભેટ પણ આપે છે। આમ છતાં તાજેતરમાં ગરબીમાં જ એક યુવાને દીકરીની છેડતી કરી હતી અને તેને અટકાવીને મેં પોતે દૂર સુધી લઈ જવા મારા માણસોને સૂચના આપી હતી, પણ ત્યારબાદ ગમે તે કારણે આ યુવાને પોતાના હાથે બ્લેડથી છડકા મારીને નાટક ઊભું કરી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી દીધી હતી। એટલું જ નહીં પરંતુ એસ્ટ્રોસિટીની ફરિયાદ પણ ઉમેરવામાં આવી હતી, તેમજ સામી બાજુ અમારી સેવાભાવી મહિલાઓ અને યુવતીઓની છેડતી કરનારની સામે ક્રોસ ફરિયાદ થવા છતાં હજુ સુધી તેમની સામે પોલીસે કોઈ પગલાં ભર્યા નથી, કારણ કે આ પોલીસ એ સાચી પોલીસ નથી। તેમ કહિયાગરી અને લાચાર તેમજ બેસારા પરિવાર ધરાવનારી પોલીસ છે એ સૌ પ્રજાજન જાણી ગઈ છે। બસ જ્યાં ચૂંટણી આવે તો કે જાડેજા પરિવાર ગુંડો છે, મેં ગુંડાનો સફાયો કર્યો। અરે ભાઈ, તમે તો આ જાડેજા પરિવારની મદદ લીધી હતી ભાજપમાં, જેથી એક પણ ભાજપનું નામો નિશાન નહોતું તે દિવસે। સંતોકબેન જાડેજાને જો પગે લાગવા ગયા હતા બધા ભાજપીઓ, અને બધાએ કીધું હતું કે અમને સભ્યો આપો, અમારી પાસે સભ્યો નથી। અને ત્યારે આ દેવું પંડિત હોય કે વેજા પટેલ હોય કે પછી મનુબેન ગઢવી હોય, આ બધા ભાજપના સભ્યો સંતોકબેન જાડેજાએ આપ્યા, તેથી ભાજપ ઊભી થઈ। તમુબેન હોય, વલ્લભ મોઢા હોય, આ બધાને ભાજપમાં સભ્યો મોકલવા માટે સંતોકબેનનો સહારો લેવો પડ્યો હતો। કારણ કે વર્ષોથી જાડેજા પરિવાર છે ને, એ તો કિંગ મેકરની ભૂમિકા ભજવે છે, આવી હિજડાઓની જાનમાં નથી જાતો। અને હું તો બધાને કાયમ કહું છું, તમને સૌને કહું છું કે મરણની મૈયતમાં જાજો, પણ ખદેડાની જાનમાં ન જાતા। અમારે મન તો કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધાય સરખા જ છે, અમારે કોઈ સત્તા નથી જોતી। આજે જે આ પ્રચાર એ કરે અહીંયા સ્ટેજ ઉપર આવ્યા છીએ ને, તો ફક્ત ને ફક્ત અમે અમારી વાત કહેવા આવ્યા છીએ અને લોકોને જાગૃત કરવા આવ્યા છીએ કે તમને આ રાજકારણીઓ દિશામાં ગુમરાહ કરી રહ્યા છે, તમે આ ગુમરાહીમાંથી બંધ થાઓ અને આ ટીવી ને આ બધું જોતા શીખો અને આજના ન્યૂઝ જોઈ અને સમજો કે આ રાજકીય નેતાઓની કોઈ તાકાત નથી। એમની જે તાકાત છે ને, એને ખરા અર્થમાં પ્રતિનિધિ બનવાનું છે ને, તો જે સેવા આપણી પોરબંદરની અંદરમાં અનેક સંસ્થાઓ નાની મોટી કરી રહી છે, અમે કરી રહ્યા છીએ, એવી સંસ્થાઓમાં સેવા કરે પ્રતિનિધિ તરીકે એની, એને નાના નાનો માણસ મળવા જઈ શકે। મને આમાંથી કયો કે કયો નાનો માણસ બાબુભાઈ બોખીરિયા હોય કે અર્જનભાઈ મોઢવાડે મળવા ગયો હોય, એની નાના માણાને મળ્યા હોય, કલાકે ને હાંભો હોય અને એના ઘરે ચા પાણી પાયા હોય, મને કયો તો ખરા? ચૂંટણી આવે ત્યારે તમને નાસ્તા પાણી કરાવે છે, ચૂંટણી આવે ત્યારે તમારા આગેવાનો હોય ને, એ આગેવાનોના જ્ઞાતિના આગેવાનો હોય ને, એવા 5-15 જ્ઞાતિના આગેવાનોના ઘર ભરી દે છે તમારા સુધી। તમને પણ મને તમારા બધા ઉપર પણ એક ગુસ્સો આવે છે, માફ કરજો ભાઈ બહેનો, કે તમે લોકો પણ એવા નિર્બલ્ય થઈ જાઓ છો, તમે લોકો પણ એક રાતની ઓલી કતલની રાત હોય ને, જેથી વોટિંગ હોય બીજે દિવસે, તેની આગલી રાત કતલની રાત કહેવાય, અને એ કતલની રાતે તમે બધા 100-200 કે 500 રૂપિયામાં ખરીદાઈ જાઓ છો અને એને વોટ આપો છો, એટલે એ તમને 1-15 દિવસ મૂર્ખ બનાવે છે અને 5 વર્ષ પોતાનું રાજ કરે છે અને પોતાના પેટ ભરે છે અને પોતાના ખૂબ જ ધંધાઓ અને બે ફાર્મ ધંધાઓ કરે છે। આજે એમ કે છે 1995 પછીથી ગુંડાગીરી બંધ થઈ, તો ગુંડાગીરી બંધ ન થઈ, વાઇટ કોલરમાં ગુંડાગીરી ચાલુ થઈ। ભૂરાભાઈએ તેમના દ્વારા ચાલતી 35થી વધુ જુદા જુદા પ્રકારની સેવા પ્રવૃત્તિઓની યાદી વિગતવાર આપી હતી। કેટલાક મકાનો પોતે લીધા પછી તેમાં રહેતા 4 જેટલા ગરીબોને મફતમાં મકાનો આપી દીધા, તેને સ્ટેજ ઉપર બોલાવીને જાહેરમાં માહિતી આપતા જણાવ્યું હતું। આમ છતાં તેમને માફિયા ચિતરીને મકાનો ખાલી કરાવવાના ગણાવાય છે, તેમને ખુલ્લી ચેલેન્જ છે કે સાબિત કરી આપે તેમ પણ ઉમેર્યું હતું। ભૂરાભાઈએ જાહેરમાં એમ પણ ઉમેર્યું હતું કે હું ચૂંટણી લડવાનો નથી અને મારે રાજકારણ સાથે કાંઈ લેવા દેવા નથી, અને બિન રાજકીય સેવા સમિતિની રચના કરી છે જેના દ્વારા હોસ્પિટલ તથા ગરીબોને રહેવાના મકાનોની જમીન અપાવવા વગેરે કામો લોકોના સહકારથી આગળ વધી રહ્યા છે, તેમાં હજુ પણ સહયોગનો સત્વારો આપવા અપીલ કરું છું। અત્યારે તમે જોઈ લો આમાંથી કયો નાનો માણસ છે જે કોન્ટ્રાક્ટરને ભાજપ સરકાર હોય, કોંગ્રેસ લોકો હોય કે તમને લોકોને કોઈ કામ આપે? ભૂરા મુંજાએ તો નાના નાના બે માણસ
જેને અભળ હોય, અંગૂઠા છાપ હોય એવા અંગૂઠા છાપને પણ કોન્ટ્રાક્ટર બનાવ્યા છે. પોરબંદરની અંદરમાં, પોરબંદર જિલ્લામાં જેટલા કોન્ટ્રાક્ટરો છે ને એના ઇતિહાસમાં જાજો કે આ કોન્ટ્રાક્ટર બનાવનાર કોણ છે, તો એના એન્ડમાં ભૂરા મુંજા આવશે, જાડેજા પરિવાર આવશે. આ સિવાય જો કોઈ દી બોખીરિયા પરિવાર આવે કે અર્ચણ મોઢવાની આવે ને, તો હું કાઠી દરબારની દીકરી છું, હું મારું નામ બંધ કરી દઈશ, હિરલ બા લગાડવાનું બંધ કરી દઈશ, ફક્ત હિરલ કહીશ. જો આ લોકોએ કોઈ ધંધા આપ્યો ને, એ લોકોએ જે ધંધા કોને આપ્યા, પોતાના ગુંડાઓને, પોતાના જે મહતિયાઓ, પોતાનો જે પેટ ભરી શકે એવા ગુંડાઓને કામ આપ્યું છે. અને તમે બધા જાગો. અને હું એમ નથી કહેતી કે કોંગ્રેસને જીતાડો, હું એમ કહું છું કે તમારા વિસ્તારની અંદરમાં સ્વચ્છ લોકોને ઉભા રાખો. અને સ્વચ્છ લોકો ક્યારેય ભ્રષ્ટાચાર ન કરવા જોઈએ. આજે પોરબંદરની હાલત તો જોવો તમે, તમારે એક રોડ ઉપર હાલવા જેવું નથી. તમે કેટલાય વૃદ્ધો રાત્રે અંધારું થાય પેલા ઘર ભેગા થઈ જાઓ છો, કારણ તો કે રોડ રસ્તામાં એટલા ખાડા છે, ક્યાંક નહીં દેખાય તો પડી જાઓ, મોટરસાયકલો અંદર ઉતરી જાય છે. આ ભ્રષ્ટાચાર, 14 કરોડની રેતી આ ભાજપિયાઓ ખાઈ ગયા છે. આ તમારી જે ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે ને, એમાં જે રેતી સિમેન્ટ વાપરવાનો હોય એ વપરાતો જ નથી, ગામની ધૂળ ભણાવા નાખે છે. અને આ ગટર તમારી 6 મહિના નહીં હાલે, હાલા બની ગયા પછી 6 મહિના નહીં હાલે. આ લોકોના ભ્રષ્ટાચારને તમે બધા જાગો. અમારામાં તો તાકાત છે, અમે તો કોઈથી વિચાર નથી કે હામી છાતીએ મોત તો એક દિવસ આવવાનો છે. કા તમારાથી મરશું, કા ગોળીયાથી મરશું, ને કા મૃત્યુથી, કા કોઈ રોગથી મરશું. મરવાનું તો એક જ દિન છે. આ મરવાથી મરતા મરતા બેને મારતો ગયો હતો, મને એનો ગૌરવ છે શર્મ મુંજા ઉપર, કે સાલો મરતા મરતા બેને મારતો ગયો, બરાબર. આ ખદરાવને માયરા, હું તો એના માટે ખૂબ આનંદિત છું. આજ શર્મ મુંજા નથી, નહીં તો હું રોજ એને મારા જેઠને દંડવત કરવા જાઉં. અને એવો કોઈ વીરલો પાકે ને તો આજે એને જાહેરમાં દંડવત કરવા જાઓ, મને એનો વિશેષ અને વિશેષ ગૌરવ છે અને એનો આનંદ છે. આ લોકોની પાસે જે સત્તા છે, આ ભાજપના હાલના નેતા પાસે જે સત્તા છે ને, એવડી સત્તા કોઈની પાસે ન હોય. આખા ગામને સુવર્ણ નગરી કરી શકે એમ છે, લંકા જેમ સુવર્ણ હતી ને એમ સુવર્ણ થઈ શકે એમ છે. સુવર્ણ એટલે મારું મતલબ એ નથી કે સોનાથી મળી દે, પણ એટલું કામ અહીંયા લાવે, એટલું કામ કરાવે કે લોકોને નાના નાના છેવાડાના માનવી સુધી એ વાત પહોંચે. સરકારે ઘણી નીતિઓ બનાવી છે, ભાષણો તો એમ કહે છે કે છેવાડાના માનવી સુધી અમારી યોજનાઓ પહોંચે, પણ એ યોજનાઓ એ લોકોની નથી પહોંચતી, પણ પોરબંદર જિલ્લા પૂરતી અમારી યોજનાઓ લોકોના કાન સુધી પહોંચે છે, એનો પણ મને જરૂર ગૌરવ છે. મારે હવે રોડ ઉપર છે ને જાહેરાત લખાવે, ટીવીમાં આપે, છાપામાં આપે, જે કોઈ માણસ આવે એને પણ આપે. એના કારણે આજે અમારી જેટલી સેવાઓ છે એનો અનેક પ્રકારના લોકો, બધા દરેક પ્રકારની જે સેવાઓ ચાલે છે એનો લોકો લાભ લે છે. આ લોકોને સિવિલ હોસ્પિટલ કે જે તમારા સૌ માટે છે, નાના વર્ગ માટે, દરેક માટે છે. આજે સૌથી મોંઘામાં મોંઘું હોય ને તો દવાખાનું જ. ભગવાન કોઈને, આપણે કહીએ છીએ ભગવાન કોઈને એક દવાખાનું ને કોર્ટ ન બતાવે. હું પોતે એવી છે કે આ પોલીસની ઉપર છે ને સરકારને હસ્તે જે બદલીઓ છે ને પોલીસની, એ બંધ કરાવો અને હાઈકોર્ટના હાથમાં લ્યો, જેથી કરીને પોલીસ પોતાના સ્વતંત્ર કાયદાથી પોતે પોતાના પોતાના મુક્ત વાતાવરણમાં પોતાની કામગીરી કરી શકે અને કોઈના ઈશારે નાચે નહીં, કોઈના અંડર પ્રેશરમાં આવીને કામ ન કરે અને ખોટા સાચા કેસો પોલીસને જે કરવા પડે છે તે ન કરે. એના માટે હું સુપ્રીમ કોર્ટમાં પણ લડવાની છું. જાહેર સભા રાખવામાં આવી હતી, એમાં મુખ્ય મુદ્દા હતા કે પોલીસને લાચારીમાંથી બચાવો અને મા બેન દીકરીઓને રક્ષણ કરો. અને તાજેતરમાં તારીખ 18 રોજ અમારી આશાપુરા તરબી મંડળમાં અમુક તોફાની તત્વો આવીને મસ્કરી કરી છોકરીની, અને ત્યારે પબ્લિકે એને થોડા ઘણા માર મારેલા, અને ત્યારે મેં મારા કાર્યને કીધું ત્યાં શું ડખો છે, ત્યાં લઈ આવું, આવ્યા મેં પૂછ્યું, એને કીધું આને કાવેરી હોટલ સુધી મૂકી આવો કે જેથી કરીને પબ્લિક પાછા એને મારે નહીં. અને એ લોકોની જે ફરિયાદ હતી એ ફરિયાદ લખાવી જે આશાપુરા ગરબી મંડળના કાર્યકરો પર, પરંતુ જેમાં રાહુલ ડંગર અને સુમન ચાવડા અવારનવાર ગમે ત્યાં હોય ને ડખા કરે
પાછળથી ફરિયાદી કે ફેરવો, ઇલેક્ટ્રિસિટી લગાડો, આવું કરો, બધું આવું કરતા હતા. પોલીસે જાણે છે કે આ ખોટું છે ને ફરિયાદ તો લેવાઈ ગઈ હતી, તો છતાં પણ એ પોલીસ તો એની ફરિયાદ લેતા નથી કે ભાઈ હવે ફરિયાદ એક વખત લેવાય પાછી ન હોય. પછી મંત્રીશ્રી પણ કે લોકો ગયા અને આપણા મંત્રીશ્રીએ પોલીસે દબાણ કર્યું કે બધા ઉપર ઇલેક્ટ્રિસિટી લગાડો, પણ વકીલ છે કિરીટભાઈ એના ઉપર ભાઈને ફરિયાદ કરી ચાર દિવસ પહેલાં, તો કે એના ઉપર વકીલની ફરિયાદ લઈ લ્યો, એના ઉપર બધી કલમો લગાડો. તો જે મારી નાખવાની ધમકી નથી આપી તો એને મારી નાખવાની ધમકીનો 526 કલમો લગાડી, એટલે પોલીસે આ કરવું પડે છે. અહીં પ્રકાશ પાનમાં હમણાં તાજેતરમાં બનાવ ભીડ્યો 8-10 દિવસ પહેલાં, પ્રકાશ પાને મંત્રીશ્રીનો સાળો ફાંકી લેવા ગયો. એમાં ફાંકી બનાવવામાં જરાક વાર લાગી તો એની એને મંડ્યો વાર વાર, તો મારા મંડ્યો એટલે એની કંટ્રોલમાં 100 નંબરમાં ફોન કર્યો, ત્યાંથી મોબાઈલ આવી અને એ દરમિયાનમાં ત્યાં એક પોલીસવાળો આઈ એએસઆઈ વાઘ કરીને એક પોલીસવાળો છે ગણકર સમાજનો, એ વચ્ચે પડ્યો અને એને કીધું કે ભાઈ તું આને માર શા માટે અને મારમાં, તો એને કીધું કે જવા દે ખાખી કપડાં તારા ઢેઢાઈ કે, તો એ કે તારા જેવા કંઈક હાલતો પડી કે, અને એમ કહીને એને બે ઝાપટ માર લીધી. પછી પોલીસની મોબાઈલ એ મંત્રીશ્રીના સાળાને પકડીને બી ડિવિઝન લઈ ગઈ. બી ડિવિઝન લઈ ગયા તો મંત્રીશ્રીનો જે અંગત માણસ છે નાગાજણનો ફોન ગયો કે મકવાણા સાહેબ ઉપર, પીઆઈ મકવાણા, કે ભાઈ આને ઉપર કેસ નહીં કરવાનો ને છોડી દો. તો પોલીસે એને જવા દીધો, એટલે આવી પોલીસને લાચાર બનાવી દીધી છે. જે કેસ થતા હોય તો એ કેસ કરવા નહીં, ન કેસ થતા હોય તો એના ઉપર કેસ કરો. એટલે આવું જે મંત્રીશ્રી આખું વલણ કરી રહ્યા છે અને પોલીસને સાહેબ લાચાર કરી દીધી છે, તો એના માટે ખાસ આજે આ જાહેરસભા રાખવામાં આવી હતી. અને અમારો એ જ વિરોધ હતો કે આ મંત્રીશ્રી જે બેઈમાનું કરીને દબાણ રાખે છે પોલીસ ઉપર એવું ન કરે, અને આ મંત્રીશ્રીને કાઢવો જોઈએ, આવા મંત્રીશ્રીને સબક શીખવાડવું જોઈએ પ્રજાએ, એને દાદાગીરી ગુંડાગીરી કરવા માટે નથી મત આપ્યા. કાર્યક્રમની શરૂઆતમાં યુવતીઓને કાંઈ પણ કહેવું હોય તો જાહેરમાં કહેવાનું જણાવવામાં આવતા એક યુવતીએ બેટી બચાવો અભિયાન વિશે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જ્યારે પૂનમબેન દિનેશ કોટિયાએ પણ ભૂરાભાઈ અને હિરલબાની માનવતા અંગે સ્વ અનુભવનું વર્ણન કર્યું હતું, જ્યારે હર્ષાબેન દવે ભૂરાભાઈની સેવા પ્રવૃત્તિઓને 4 ચાંદ લગાવી જાય એ પ્રકારે વર્ણવીને સૌને માહિતગાર કર્યા હતા. રાજુભાઈ બારોટે પણ જાડેજા પરિવારની દિલેરી અને માનવતાના કાર્યોને બિરદાવ્યા હતા. સંચાલન સંજય માળીએ કર્યું હતું. સુધરાઈ સભ્ય માલદેવભાઈ ઓડેદરાના માતા મોતીબેન ઓડેદરા ઉપરાંત અન્ય આગેવાનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સુદામા ચોકમાં વિશાળ સભામાં મહિલાઓની હાજરી પણ ધ્યાન ખેંચતી હતી. આગામી દિવસોમાં આ જાહેરસભાના રાજકીય રીતે અનેક પ્રત્યાઘાતો ઉદ્ભવે તેવી રીતે સંભાવના પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. ચેતન ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર. જેતપુરમાં ડાઈંગ ઉદ્યોગમાં મંદીનું મોજું ફરી વળતા ઉદ્યોગપતિઓ મુસીબતમાં મુકાયા છે. રાજકોટના જેતપુર શહેરમાં હજારો લોકોને રોજગારી પૂરી પાડતા ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગના ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી મંદીનું મોજું ફરી વળ્યું છે. નોરતા તેમજ દિવાળી જેવા તહેવારોમાં જ અહીં 1300 કરતાં વધુ કારખાનાઓમાં કાપડમાં પ્રિન્ટ થતા સલવાર સૂટ તેમજ સાડી જેવી વસ્તુઓની બજારમાં માંગ ન જોવા મળતા ઉદ્યોગપતિઓએ ઊંચા ભાવને ખરીદી કરેલ કાપડનો વ્યાપક પ્રમાણમાં સ્ટોક થઈ જવા પામ્યો છે. અત્યારે જેતપુરની અંદર કાપડના ભાવ ઘટી જવાના હિસાબે જે મીટરે 8-8 રૂપિયા ભાવ ઘટી ગયા છે, જે એક મહિના પહેલાં વધારે હતા એ આજે 8 રૂપિયાનો મીટરે ફરક છે, જેથી કરીને ત્યાં ઉપર ગરાગી નથી. તો અમારા વેપારીનો માલ બધો અહીંયા સ્ટોક પડ્યો છે. જેતપુરમાં સલવાર સૂટનું કામ સારું ચાલતું હતું, પણ અત્યારે એમાં ન ગરાગી હોવાના હિસાબે ઊંચા ભાવનો માલ અહીંયા ખૂબ જ જામ થયો છે. એના હિસાબે જેતપુરના કારખાનેદારોને ખૂબ જ નાણાભીડ ભોગવી રહ્યા છે. અત્યારે મંદીમાં ગરકાવ થયેલ ડાઈંગ ઉદ્યોગમાં ઉદ્યોગપતિઓ પાસે કરોડો રૂપિયાનો માલ સ્ટોક પડ્યો હોવાની સાથે કરોડોની નુકસાની ભોગવી રહ્યા છે. ત્યારે ડાઈંગ એસોસિએશનના પ્રમુખ ડાઈંગ ઉદ્યોગમાં ફેલાયેલ મંદી વૈશ્વિક મંદીનું એરું આવડી ગયું હોવાનું જણાવીને ચાઇનાએ છેલ્લા 1 વર્ષ કરતાં બજારમાંથી રૂ પાડવાનું બંધ કર્યું હોવાથી પાન બજારમાં ફેલાયેલ અંધાધૂંધીને લઈને મંદીનો માહોલ છવાયો હોવાનું જણાવી રહ્યા છે. વેપારીઓ નવો માલ છપાવતા ન હોવાથી કારખાનાઓ બંધ થવા લાગ્યા છે. સરકારે તો ટેક્સટાઇલ ઉદ્યોગ બચાવવા માટે ગુજરાત સરકારે તો મોટી પોલિસીઓ જાહેર કરી છે, પણ એ લાંબા ગાળાની યોજનાઓ છે, એનો લાભ તો આગળ ઉપર મળશે.
પણ તાત્કાલિક અત્યારે તો સરકારે આવું કોઈ વિચારતી નથી. કેન્દ્ર અને ગુજરાતની સરકારે ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે ઘણી પોલિસીઓ જાહેર કરી છે. તેમ છતાં આ ડાઈંગ ઉદ્યોગમાં સરકારની યોજનાનો લાભ ઉદ્યોગને મળે તે પહેલાં જ મંદીનું એરું આબળી જવા પામ્યું છે. મંદીનું કારણ એક તો એ છે કે આખા દેશમાં અત્યારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે અને ઇન્ટરનેશનલ પણ મંદી છે અને ખાસ કરીને ટેક્સટાઇલમાં મંદી આવવાનું કારણ કે ચાઇનાએ છેલ્લા 1-1.5 વર્ષથી રૂ પાડવાનું બંધ કરી દીધું છે. એટલે યાન બજારને બધી અનસર્ટન છે એને હિસાબે અત્યારે 20% કાપડના ભાવ તૂટી ગયા છે અને વેપારીઓને છેલ્લી સિઝનના ટાઈમે બજાર તૂટવાથી દરેક વેપારીઓ પાસે મોટા સ્ટોક પડ્યા છે અને વેપારીઓ મોટી નુકસાનીમાં છે. જ્યાં સુધી માલનો નિકાલ ન થાય ત્યાં નવું કપડું કોઈ પાસે ખરીદવાની જગ્યા નથી અને એના કારણસર અમારા જે મોટા વેપારીઓ કલકત્તા બોમ્બે કે દેસાવરોમાં છે એ કોઈ નવો માલ છપાવતા નથી. એના હિસાબે કારખાના 50% કારખાના બંધ છે. કહેવાતે ઉદ્યોગપતિઓની સરકાર ભલે નવી નવી યોજનાઓ જાહેર કરીને ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપે પરંતુ વૈશ્વિક મંદીને નાથવાના યોગ્ય પ્રયાસ થતા ન હોવાથી જેતપુરના ડાઈંગ ઉદ્યોગપતિઓની દિવાળી હાલમાં મંદીને લઈને બગડી જવા પામી છે. હરેશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર. આ વર્ષે ઓછા વરસાદને પગલે કપાસનો પાક બગડી જવાની સાથે જ ખેડૂતોને પોષણ સંભાવો ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ માર્કેટ યાર્ડના ચેરમેને ટેકાના ભાવે કપાસની ખરીદીની માંગ કરી છે. આ વર્ષે સૌરાષ્ટ્રભરના ઘણા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પડેલ ઓછો વરસાદ અને બાદમાં પડેલ કમોસમી વરસાદને લઈને કપાસનો પાક બગડવાની સાથે ઉત્પાદનમાં મોટું ગાબડું પડવાની દહેશત વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ વધતા જતા ખાતર, દવા અને મજૂરી ખર્ચના ભાવોની વચ્ચે ખેડૂતોને કપાસના પોષકક્ષમ ભાવો મળતા ન હોવાથી ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. ધોરાજી તાલુકાનું તોરણિયા ગામ, ત્યાંથી હું કપાસ વેચવા જેતપુર યાર્ડમાં આવેલ અને કપાસના ભાવ હાવ સસ્તા છે અને કપાસ પાણીના ભાવે જાય છે, 600-800માં જાય છે. આપ કોઈ વાતે ખેડૂતને પરવડે એમ નથી અને ખેડૂતો આપઘાત કરે છે ઘણે ઠેકાણે. હવે જો સરકાર આમાં નહીં ટેકાના ભાવ જાહેર કરે, અગર ખરીદી નહીં કરે તો ખેડૂતને આપઘાત કરવાનો વારો આવશે. અને ખેડૂતને અત્યારે ઉત્પાદન એટલું નથી, આ ગરમી ને વરસાદ કમોસમી જેવો થયો એને હિસાબે કપાસ બધે બગડી ગયા છે અને કપાસમાં વીઘે બબે 4-4 મણ માંડ ઉતરે એમ છે અને વીઘે કપાસની મજૂરી મજૂર અત્યારે 200 રૂપિયા વીણવાના લે છે. મજૂરીના ભાવ એ 800 અને DAP NP જુઓ તો ખાતર લેવા જાય તો 1200 રૂપિયા ઠેલીના છે અને 325 રૂપિયા ઉરિયાના છે અને દવા એટલી મોંઘા ભાવની દવા છાંટી છે. છતાં પણ આ ભાવ હાવ પાણીના ભાવે જાય છે અને ભાવ બેહતા જાય છે તો ખેડૂતને કોઈ વાતે પરવડે એમ નથી અને ખેડૂત આપઘાત કરવા સિવાય બીજો એનો કોઈ ઉધાર નથી. જેતપુર માર્કેટ યાર્ડમાં નવા કપાસની આવકના પ્રારંભની સાથે જ ખેડૂતોને 1 મણ કપાસના ભાવ રૂપિયા 600 થી લઈને 800 સુધીના મળતા હોવાથી કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોને નુકસાની વેઠવાની નોબત આવી રહી હોવાથી ખેડૂતોમાંથી સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. જેતપુર માર્કેટ યાર્ડમાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી માર્કેટ યાર્ડના ચેરમેને સરકાર જાહેરે કરેલા ₹810 તેમજ કપાસના ટેકાના ભાવની સામે વિરોધ વ્યક્ત કરવાની સાથે જ કૃષિમંત્રી બાબુભાઈ બોખરિયાને પત્ર પાઠવીને કપાસના લઘુત્તમ ટેકાના ભાવ ₹1200 અને સારી ક્વોલિટીના 2400 કરવાની માંગ કરી છે. સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે ઓછા વરસાદ અને કપાસના પાકના બગડવાની વચ્ચે ખેડૂતોના વધતા જતા ખેતીના ખર્ચાઓને લઈને 1 મણ કપાસના ઉત્પાદનનો ખર્ચ 800 થી ₹900 જેટલો થતો હોવાથી ખેડૂતોને કપાસના ઉત્પાદન ખર્ચ જેટલા જ ભાવો મળતા હોવાથી ખેડૂતોની ખેતીમાં મહેનત પાણીમાં જવાની સાથે જ યોગ્ય વળતર મળતું નથી, જેમને લઈને કેન્દ્ર અને ગુજરાત સરકારમાં કપાસના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે ભાજપના જ માર્કેટ યાર્ડના ચેરમેને માંગ કરી છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર રિજિયનમાં એટલો બધો ઓછો વરસાદ પડ્યો છે કે કપાસ પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા. કપાસ માટે ઇરિગેશનની વ્યવસ્થા પણ એટલી બધી છે નહીં સૌરાષ્ટ્રમાં. ભાદર ડેમ એક જ સિંચાઈનો આધાર છે અને એની અંદરનું પાણી વધારેમાં વધારે પીવાના પાણી માટે રિઝર્વેશન રાખવામાં આવે છે અને કપાસ આ વખતે એટલો બધો સૂકાનો રોગ આવ્યો છે કે સૌરાષ્ટ્ર અને ભાવનગર જિલ્લા સુધીનો પ્રવાસ અમે વિઠ્ઠલભાઈ રાદડીએ કર્યો એમાં
60-70% કપાસ સુકાઈ ગયા છે. 5-10 મણનો ઉતારો આ વર્ષે 1 વીઘે આવે એમ છે. અને 810 રૂપિયા સરકારે જે ટેકાના ભાવ જાહેર કર્યા છે એ એકદમ અયોગ્ય છે, કારણ કે 1000 રૂપિયાની આસપાસ 900-1000 રૂપિયા તો ખેડૂતોના ઘરમાં કપાસ પડવાનો, ઉત્પાદન ઉત્પાદન ખર્ચ, પાણી વીજળી અને પેસ્ટિસાઇડનો આ બધો ખર્ચ, મજૂરીનો આ બધો ખર્ચ લગાડતા 900 રૂપિયા ઉપર તો ખેડૂતોના ઘરમાં કપાસ પડે છે. એટલે અમારી માગણી જેતપુર માર્કેટ યાર્ડ વતી એવી છે કે 1200 રૂપિયા સામાન્ય કપાસનો ભાવ દેવામાં આવે ટેકાનો, અને 1400 રૂપિયા સારી ક્વોલિટીના કપાસનો ભાવ ટેકાનો જો આપવામાં આવે તો જ ખેડૂતોને કંઈક રાહત થઈ શકે. નહીંતર આ સૌરાષ્ટ્ર રિજનની અંદર કપાસ જાજામાં જાજા ખેડૂતો પકાવે છે અને એને એનું ઘર ગુજરાન ચલાવવામાં પણ મુશ્કેલી થાય એમ છે. જે અપઘાતનો બનાવોનું પ્રમાણ વધવાની વાત જે લોકોમાં ચર્ચાઈ રહી છે એમાં પણ કપાસ અને એમાં જે ભાવ ઓછા છે એની પણ ભૂમિકા આગામી સમયમાં કદાચ એના વરવા પરિણામો આવે એવું અમને લાગી રહ્યું છે. એટલે સરકારને અમારી વિનંતી છે, અમે કૃષિમંત્રી કેન્દ્ર મોહનભાઈ કુંડારિયા અને પોરબંદરના આપણા રાજ્યના કૃષિમંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયા બધાને રજૂઆત કરી છે. વિઠ્ઠલભાઈ આ અંગે કૃષિમંત્રી કેન્દ્ર પાસે પણ રજૂઆતો કરી છે અને એના સાનુકૂળ પ્રત્યાઘાતો પણ આપવાનું સરકારમાંથી ચાલુ થયું છે. એટલે પ્રીમિયમ આપવામાં આવે અથવા 1200 રૂપિયા સામાન્ય કપાસ અને 1400 રૂપિયા સારી ક્વોલિટીના કપાસનું આપવામાં આવે એવી અમારી માગણી છે. અને CCI કેન્દ્ર દ્વારા એની ખરીદી કરી અને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. એક બાજુ રાજ્યમાં પાક નિષ્ફળ જવાથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવો ન મળવાથી ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે. હરીશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર. જેતપુર ધોરાજીમાં થોડા સમય પહેલાં થયેલ પાણીની સમસ્યાના મુદ્દે મહિલાઓએ તોડફોડ કરી હતી, જેના અનુસંધાને પોલીસે મહિલાઓની ધરપકડ કરતાં ચકચાર મચી જવા પામી હતી. ગણેશનગર વિસ્તારની મહિલાઓ અને પુરુષોની પાણીની માંગણી બાબતે પાલિકા કચેરીમાં તોડફોડ કરવા અંગે ધરપકડ થતાં આ વિસ્તારની મહિલાઓ દ્વારા તોડફોડના કારણ અંગે તેણીઓ પાણીની રજૂઆત કરવા પાલિકા કચેરીએ ગયેલ ત્યારે ત્યાં 8-10 જેટલા પાલિકાના સદસ્યોએ બાવડા પકડીને અહીંથી ચાલવું જવું તેમ કહ્યું હતું. ને એક સભ્યે એક મહિલાની સાડીનો છેડો ખેંચીને અહીંથી તમારા ઘરે ઉપડો, નહીંતર પોલીસને બોલાવીને તમારી ધરપકડ કરાવવી પડશે તેવું જણાવી અમારી છેડતી કરવા લાગતા અમા 40-50 જેટલી મહિલાઓએ છેડતીના વિરોધમાં પાલિકા કચેરીએ તોડફોડ કરી હતી. પરંતુ પાલિકાના સત્તાધીશોએ શ્રાગ વેશ રાખીને અમારી 8 જેટલી મહિલાઓ સામે પોલીસ ફરિયાદ કરી, જેથી અમો સામેથી પોલીસમાં હાજર થઈ ગયા છીએ તેમ જણાવ્યું હતું. ગઈ તારીખ 16-10-15 ના બપોરે લગભગ 1:30 વાગે ધોરાજી નગરપાલિકામાં ગણેશપુરા વિસ્તારમાં પાણી ન આવતું હોય એ બાબતે એક થોડા માણસો અને બૈરાનું ટોળું રજૂઆત કરવા ગયેલ, પણ ઉગ્ર રજૂઆત કરી અને નગરપાલિકામાં તોડફોડ કરેલ, બાકડા ખુરશીઓ કાચ બારીબારના કોમ્પ્યુટરની તોડફોડ કરી, જે બાબતે નગરપાલિકાના કર્મચારીએ ધોરાજી પોર્ટેશનમાં ગુનો દાખલ કરાવેલ, જે રાયડનો ગુનો દાખલ થયેલ, સરકારી પ્રોપર્ટીને નુકસાનનો ગુનો દાખલ થયેલ, જે બાબતે આ આરોપીમાં જે 5ના નામ આપેલ એ પૈકી 10 આરોપીઓને આજે ધોરાજી પોલીસે લાવી અટક કરી અને ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મહિલા છે 8 અટક કર્યા એમાં અને પુરુષ 2 છે, કુલ 10 આરોપીને અટક કરવામાં આવેલ છે. અમે શુક્રવારે ગયા હતા ત્યારે અમારો ગુનો નોંધાયો, તો અમને આજે 12 દિવસ પછી કેમ અમને હાજર થવાનું કીધું, ત્યારે ત્યારે અમને નતું કહેવાતું. અમે પછી સોમવાર ગયા હતા અને અમે ગુનો કર્યો, અમારી કોઈ છે ને ગુનો કરવાની હતું નહીં, પણ અમે છે ને ત્યાં બેઠા હતા, બધી ઓફિસે ફરી પાછળ નગરપાલિકા સાહેબની વાત જોતા હતા, તો ત્યાંના સભ્યોએ 3-4 ભાઈના બાવડા પકડીને એમ કીધું ક્યાંયથી વેચ્યું થાવ, તો અમે કીધું કે એમ કાંઈક દિવસ તમને મન પડે એમ, તો અમારી એક બેનને છે ને છેડો ખેંચી લીધો, તો એ બેન એને બોલવા માંડી ગેરશબ્દો, તો એને એમ કીધું કે છે ને તમે બધું વેચ્યું થઈ જાવ, નકર તમને હમણાં પોલીસમાં પકડાવી દે. અમે કીધું તમે બોલાવે તો બોલાવી લો, તમે તારે અમને બીક નથી, તમે અમને છેડતી કરો છો એટલે અમે સ્નેહ કરશું. તો અમે બધાએ અમારા રિક્ષામાંથી એક ધંધો લઈને અમે થોડફોડ બધી બહેનોએ કરી, 40 બહેનો હતી, તો 40 બહેનોમાંથી અમારા 6 જણાના પેલા છાપામાં આવ્યા, તો 12 બહેનોના હતા, એમાંથી અમને ઘરે આવીને ધમકી મારવા માંડ્યા, ધમકી મારી તમે મેં મૂક્યું નહીં, મને કેવા આવ્યા, બધી બહેનો કે તમને બોલતા આવડે છે તો તું બોલ, તમે તારે અમારો સપોર્ટ થાય, તો હું બોલી, તો મને હાથ અમારો અમારા અમારા ને અમારા છે ઘરે રાજકારણ વાળા છે, નગરપાલિકામાં હાથ ત્યાંના સભ્ય કેટલાય હતા 10-12, નામ કે ના આવડે,
તો સુધરાય સભ્યમાં અમને ક્યાં ઓળખે છે? અમારા નામ એને કે ના આપ્યા? હા હા, તો અમારા એટલા જ નામ જે બેન અમારે એક આયા હતા, ગીતાબેન. આજે આજે ક્યાં છો? આજે અત્યારે પોલીસ સ્ટેશન માં છે. અમે એમને કીધું એટલે અમે હાજર થઈ ગયા છે. તો જેને અમારી ઉપર લખાયું છે કેસ, તો ઈ કેમ હાજર નથી? કેને અમારા નામ દીધા? અમારા ચહેરા કેમ ન દેખાડ્યા? કેમ સસ્પેન્ડ માં થાય છે બધું? કેમેરામેન હરેશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર. દાદરા નગર હવેલીમાં ભાજપના વળતા પાણી થતાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત ઉપર કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે. દાદરા નગર હવેલીમાં ભાજપના વળતા પાણી થતાં દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત ઉપર કોંગ્રેસે સત્તા હાંસલ કરી છે. નવા સીમાંકન મુજબ પ્રથમ વખત યોજાયેલી ચૂંટણીમાં દાદરા નગર હવેલીને એકમાત્ર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો જનાધાર ખોવાતો જોવા મળ્યો છે. જોકે કોંગ્રેસે જોરદાર અપસેટ સર્જીને જિલ્લા પંચાયત ઉપર કબજો મેળવ્યો છે. 20 બેઠકવાળી જિલ્લા પંચાયત પર યોજાયેલી ચૂંટણીમાં 14 બેઠક ઉપર કોંગ્રેસ અને 6 બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે. તો પ્રદેશની ગ્રામ પંચાયતોમાં પણ કોંગ્રેસનો દબદબો જોવા મળ્યો હતો. પ્રદેશની 20 ગ્રામ પંચાયતમાંથી કોંગ્રેસે 12 અને ભાજપે 8 ગ્રામ પંચાયત ઉપર વિજય મેળવ્યો છે. આ બધાથી પહેલાં તો હું લોકોને ધન્યવાદ આપીશ કે લોકોએ કોંગ્રેસના ફેવરમાં મેન્ડેટ આપી અને 20માંથી લગભગ અમે 14 સીટ 2/3 નજીક અમે પહોંચ્યા. એ બદલ હું જેટલા પણ લોકો છે જિલ્લા પંચાયતમાં એ તમામ લોકોનો આભાર માનીશ, મારા કાર્યકર્તાનો આભાર માનીશ જેમણે દિવસ રાત મહેનત કરી અને એના કારણે હું માનું છું કે આ સંભવ થયું છે અમારી વિક્ટરી. અને એ તો બિલકુલ અમારો સાફ એજન્ડા છે. ચૂંટણીમાં પણ અમે જણાવેલું ને, ચૂંટણી પછી પણ અમારા મુખ્ય મુદ્દા વિકાસના હશે અને જે પણ પડતર કામો છે એ પડતર કામો જિલ્લા પંચાયત સારી રીતે કરશે, ભેદભાવ વગર કરશે, ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે, એ મુદ્દા ઉપર અમે આગળના દિવસોમાં કામ. વાત સાચી છે, વિરોધ પક્ષવાળાએ કોશિશ કરી હતી કોંગ્રેસ પાર્ટીના વિરોધમાં પ્રચાર કરવાની અને અમે જે મુદ્દા આપેલા એમાં પણ લોકોને ગુમરાહ કરવાની કોશિશ કરેલી, પણ અમારા કાર્યકર્તાએ પણ લોકો સુધી પહોંચીને જે પણ મુદ્દા હતા એમાં સચ્ચાઈ હતી અને જેમાં ન્યાયસંગત વાતો હતી એ લોકો સુધી પહોંચાડવામાં સફળ થયા. અને જે જૂઠાણું ચલાવતા હતા અને ગુમરાહ કરવાની વાત ભાજપના લોકો કરતા હતા એનો આ સીધો જવાબ છે એમ માનું છું. જિલ્લા પંચાયતના મારી પાસે રિપોર્ટ આવી ગયા છે. જિલ્લા પંચાયતની 20 ટોટલ બેઠકોમાંથી અમારે અમને કોંગ્રેસને 14 મળી છે અને ભાજપને 6 સીટ મળી છે. સરપંચની હજુ સુધી થોડા એકદમ ક્લિયર મારી પાસે રિપોર્ટ નથી, પણ સરપંચમાં પણ મેજોરિટી અમારી કોંગ્રેસ પાર્ટીની છે. એટલે કુલ્લે મળીને એવું માનું છું કે 14 સીટ સુધી અમને જિલ્લા પંચાયતમાં અને સરપંચમાં પણ અમે લગભગ 13-14 સીટ અમે જીતી રહ્યા છીએ એવું મારા પાસે રિપોર્ટ છે. પ્રદેશની જનતાને તો મેં પહેલાં તો એમનો આભાર માન્યો કે એમણે અમારી પાર્ટી પર વિશ્વાસ મૂક્યો. અમે જે એજન્ડા લઈને ગયા હતા, અમે જે બાબતો લઈને એમના વચ્ચે ગયા હતા અને જે ખાતરીઓ આપી હતી તે સમસ્યા હલ કરવાની એને લોકોએ માન્ય રાખ્યું એમ માનું છું અને એટલા માટે હું એમનો સૌપ્રથમ આભાર માનીશ. બાકી અમે જે વચ્ચેનો આપ્યા હતા, જે વિશ્વાસ લોકોને આપ્યો છે એમાં ખરા ઉતરવાની અમે પૂરેપૂરી કોશિશ કરશું. અને મેં આ વખતે લોકોને અને અમારા કાર્યકર્તાઓને કીધું હતું, ખાતરી આપી હતી કે જિલ્લા પંચાયતના કાર્યશૈલીમાં યા કાર્યપદ્ધતિમાં અમે સીધું ધ્યાન આપીશ, બાકી કોઈ સાથે ભેદભાવ નહીં થાય, કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય. ભારત સરકારની જેટલી પણ યોજનાઓ છે એ યોજનાઓના સંપૂર્ણ લાભ લોકો સુધી પહોંચે, કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વગર, પૈસાના મિસયુઝ વગર, એ અમારો મુખ્ય મુદ્દા છે. સાથે સાથે મેં જોયું કે નવજવાનોના ઘણા મુદ્દાઓ છે જે હલ કરવા ખૂબ જરૂરી છે અને એમાં ખાસ કરીને જે સ્થાનીય અમારા લોકલ શિક્ષિત બેરોજગારો છે એમને એવું ફિલિંગ હતું કે અમને નોકરી નથી મળતી સ્થાનીય લોકોને, એ મુદ્દો મારા માટે મહત્ત્વનો છે. એના માટે અમે જ્યાં જરૂર પડે જે ઓથોરિટી પાસે અહીંયાથી દિલ્હી સુધી રજૂઆત કરીને પણ સ્થાનીય લોકોને એમાં લાભ મળે, સ્થાનીય લોકોને નોકરી મળે, એ પણ અમારો એક મુખ્ય મુદ્દો છે. સાથે સાથે મેં લોકોને પણ ખાતરી આપી હતી કે ભારત સરકારે જે કાયદો પસાર કર્યો છે સસ્તો અનાજનો, જેમાં 3 રૂપિયા કિલો ચોખા, 2 રૂપિયા કિલો ઘઉં અને 1 રૂપિયા કિલો ઘઉંનું, 1 રૂપિયા કિલો જવાર નાગલીનું પ્રાવધાન છે, એ કાયદાનો અમે તાત્કાલિક અમલ કરવા માટે અમે પગલાં લેશું, એના માટે નિર્ણય કરશું. અને જે કંટ્રોલનો મુદ્દો છે, આ આદિવાસી વિસ્તાર છે, હજુ સુધી અહીંયા બેંક કે બીજી કોઈ વ્યવસ્થા નથી, એટલે અમે કંટ્રોલ ચાલુ રહે એ અમારો મુખ્ય મુદ્દો છે. અને કંટ્રોલની સંખ્યા વધે, ધારો કે એક ગામમાં એક કંટ્રોલ હશે તો 2 કંટ્રોલ થાય, 3 થાય, એ અમે કંટ્રોલનો વધારો કરશું. અને સાથે સાથે ભારત સરકારે જે કાયદો પસાર કરેલો છે કોંગ્રેસની સરકારે,
એ કાયદા મુજબ સસ્તું અનાજ આપવાનું કામ કરશું. જંગલ જમીનનો પણ મુદ્દો હલ થાય એના માટે પણ અમે પગલાં ભરશું. ગામડાને ગામડામાં જ્યાં જ્યાં મેળવા પીવાના પાણીની આજે પણ અવ્યવસ્થા છે, અધૂરી છે, એ વ્યવસ્થા અમે પૂરી કરશું. આવાસ યોજનામાં પણ મેં જોયું છે કે ભેદભાવ થયો હતો, એમાં પણ અમે બિલકુલ આવાસ યોજના એવી રીતે લાગુ કરશું કે જેમાં ભેદભાવ બિલકુલ નહીં હોય. જે ન્યાયથી કામ કરવાનું જરૂર પડશે એ રીતે અમે કામ કરશું. અને જે જરૂરિયાતમંદ લોકો છે કે જેને ખરેખર ઘરની જરૂર છે, આવાસની જરૂર છે, એવા લોકોને ઘર મળે એના પર પણ પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે. સાથે સાથે વીજળીના પણ ઘણી સમસ્યા છે, એના માટે પણ અમે રજૂઆત કરશું. તો કુલ મળીને જેટલી પણ અમે ચૂંટણી દરમિયાન લોકોને ખાતરી આપી છે એ ખાતરીમાં પૂરેપૂરા ખરા ઉતરવા માટે અમે સંપૂર્ણ અમારા પ્રયાસ હશે અને સંપૂર્ણ હું લોકોને ખાતરી આપીશ. જિલ્લા પંચાયતના લોકોએ તો મેન્ડેટ આપી દીધો, તમારી સામે છે અને વિશ્વાસ છે સંપૂર્ણ પ્રદેશ મારી સાથે છે, ઇન્ક્લુડિંગ સિલવાસ પણ. અને આવતા દિવસોમાં સિલવાસના લોકો પણ અમારી સાથે રહેશે અને અમારા કાર્યક્રમ સાથે રહેશે, અમારા ભવિષ્યના પ્રોગ્રામ સાથે રહેશે, એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. ચુનાવ મેં હમરે સારે મેન્ડેટ પે જીતને જો કેન્ડિડેટ ચુનાવ લડે થે ઓર જનતાને જો સોચ કે જીસકો જીતાયા ભારતીય જનતા પાર્ટી કે હમરે 6 જિલ્લા પંચાયત ચુનકર આઈ હે ઓર 12-8 હમરે સરપંચ ચુનકર આઈ હે ઓર કોંગ્રેસ કે 12 ઓર 14 સીટ એ જિલ્લા પંચાયત કે આઈ હે. તો મેં માનતા હું યે પ્રદેશ કે અંદર જો હમને વિકાસ કે જો કામ કિયે થે और लोगों ने जो मैंडेट लोगों ने जो चुना है और लोगों ने जिसको भी चुनकर दिया है, मैं ये प्रदेश का एमपी हूँ और जो जिला पंचायत बैठेगी जो भी प्रेसिडेंट वाइस प्रेसिडेंट बनेगा उनको विकास के लिए मेरा पूरा साथ और सहयोग, मेरा पूरा सपोर्ट मैं दूंगा. दिल्ली में मेरी सरकार है, यहाँ का मैं एमपी हूँ और मैं जनता को ये मैसेज देना चाहता हूँ कि ये जिन लोगों ने मेरे साथ रहकर जितनी मेहनत की है उनको भी मैं बोलूँगा कि भाई इसमें हार जीत होती है, उसमें डरने की जरूरत नहीं है. चाहे जिला पंचायत चुनाव हो, चाहे कोई भी चुनाव आते हैं, वो चुनाव के अंदर सब चलता रहता है, उसमें कोई बड़ी बात नहीं है. लेकिन दादरा नगर हवेली में जिला पंचायत भारतीय जनता पार्टी की थी, उसमें हमने काफ़ी विकास के काम किए हैं और आने वालों दिनों में वो ही काम बरकरार रहने चाहिए. और मेरे को ये दुख है कि ये कांग्रेस के हाथ में गए हैं तो ये लोग काम रोक देंगे, इसलिए ये काम रोकने नहीं दूंगा मैं. और जनता का काम, पूरा विकास का काम होना चाहिए, ये हमारे भी जिम्मेदारी है कि जनता का विकास हो और गांव-गांव का रोड, रास्ता, लाइट, पानी का काम. પોલિટેકનિક કોલેજ પર યોજાયેલ મતગણતરી કેન્દ્રની બહાર સવારથી જ ભાજપ અને કોંગ્રેસના ટેકેદારો આતુરતાથી પરિણામની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ તરફે પરિણામ જોવા મળતા કોંગ્રેસના ટેકેદારો ઉત્સાહમાં આવી ગયા હતા, ત્યારે ભાજપ છાવણીમાં સોપો પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત ઉપર અત્યાર સુધી ભાજપનું શાસન હતું. ભાજપ પાસે 11-8 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હતી, ત્યારે હવે આ ચૂંટણીમાં લોકોએ ભાજપ જાકારો આપ્યો છે અને ફરી કોંગ્રેસને સત્તા ઉપર બેસાડી છે. ત્યારે કોંગ્રેસના પ્રમુખ મોહન ડેલકરે આગામી સમયમાં પ્રદેશમાં કેન્દ્ર સરકારની તમામ યોજનાઓનો અમલ કરાવીને વિકાસના પંથે પ્રદેશને લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. તો જિલ્લા પંચાયત ઉપર સત્તા ખોનાર ભાજપે પણ પરિણામોને ખેલદિલીથી સ્વીકાર કરી આગામી સમયમાં જિલ્લા પંચાયતમાં પણ વિકાસના મુદ્દે ભાજપ સરકાર આવશે તેવી ખાતરી આપી હતી. અમૃત પટેલ, S9 ન્યૂઝ, પારડી. નર્મદા નીરના વિતરણમાં અનેક ટેકનિકલ ખામી સર્જાતા તેના સમારકામ માટે 5 દિવસનો સમય લાગશે. આથી મોરબીવાસીઓને પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચાલુ વર્ષે નર્મદાના નીરના વિતરણમાં છેલ્લા 2 માસથી પણ વધુ સમયથી ધાંધિયા શરૂ થયા છે અને હળવદ નજીકના કેનાલમાં રિપેરિંગના કારણે પાણી વિતરણ બરાબર થઈ ના શકતા અનેક વિસ્તારો પાણીની મોકળાશ હોવા છતાં તંત્રના પાપે તરસ્યા રહેવાનો વારો આવ્યો હતો. તો વળી ટાંકી પાસે જે પમ્પિંગ સ્ટેશન આવેલું છે તે નવું હોવા છતાં જેટકો દ્વારા વીજ પાવર પહોંચાડવા માટે 2 દિવસનું રિપેરિંગ કરવાનું હોવાથી ઢાંકીના પમ્પિંગ સ્ટેશન દ્વારા થતા પાણી વિતરણને વિપરીત અસરો થવાની સંભાવનાઓ જણાવાઈ રહી છે. તો આજે તારીખ 27-5 દિવસ માટે ખીરાઈના પમ્પિંગ સ્ટેશનને બદલવાનો હોવાથી બંધ કરાવવામાં આવશે, જેના વિપરીત પરિણામ સ્વરૂપે મોરબી તથા આજુબાજુના ગામડાઓને પાણી નહીં મળે. આ મામલે કાર્યપાલક ઇજનેર
એચ શાહ જણાવે છે કે રિપેરિંગ અને પમ્પિંગ સ્ટેશનમાં નવો પંપ ફિટ કરવાની કામગીરી કરવાની હોવાથી તારીખ 27-31 સુધી જે 5 દિવસ પાણી વિતરણ ખોરવાઈ જશે, જેનાથી 37 ગામોને અસર થતી હોય તે પૈકીના 4 ગામોને ટેમ્પરરી પાણી વિતરણ ચાલુ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, તો બાકીના 33 ગામોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ રિપેરિંગના કારણે 37 ગામોને પાણીની તંગી ના થાય તેના માટે આગોતરા આયોજન કરીને બાદમાં જ કામકાજ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને નવો પંપ ફિટ થયા બાદ લોકોની સુખાકારીમાં વધારો થશે અને પાણી વિતરણ વ્યવસ્થા સારી થઈ શકશે તેમ પણ ઉમેર્યું હતું। રવિ મોટવાણી, S9 ન્યૂઝ, મોરબી। સમાચારના અંતમાં એક નજર કરી લઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર। પાટીદારો કોંગ્રેસ તરફ વળતા આશ્ચર્યનું મોજું ફરી વળ્યું। પાયલોટની સમયસૂચકતાના કારણે એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના ટળી। અરવલ્લીનું મોડાસા શહેર આજ સુધી રેલવે સુવિધાઓથી વંચિત। હિંમતનગરમાં ચોરીનો બનાવ, બેંકને નિશાન બનાવી 1.5 લાખથી વધુની ચોરી। અને જેતપુરમાં પાણી મુદ્દે મહિલાઓએ તોડફોડ કરતા પોલીસે કરી ધરપકડ। S9 ન્યૂઝના અત્યાર સુધીના મુખ્ય સમાચારો અને સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો S9 ન્યૂઝ।